આપણા દાસ સાનમુને સાનમુને આવ્યો એવું લાગે નહીં. આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મરૂપ અતીત અગમ વ્યાપક સદા વિમલ શુદ્ધ સ્વરૂપ વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પવૃક્ષ નિજ નામ સોહમ શબ્દથી લક્ષ્ય હે સોઈ સદગુરુદેવ પ્રણામ સોહમ શબ્દથી લક્ષ્ય હે સોઈ સદગુરુદેવ પ્રણામ સોહમ કી કરી સાધના અજંપા જાપ નિજ નામ હરદમ મે પ્રગટ હે અખંડ નામ યોગારામ હરદમ મે પ્રગટ હે અખંડ નામ યોગારામ ગોડયાસન કી ગાંઠ મે નવનાડી કો બાંધ વાલે અજબ કૃપા કરી મિલા સદગુરુ યોગારામ મારે વાલે અજબ કૃપા કરી મિલા સદગુરુ યોગારામ જન્મ મરણ ને જાટકી કાઢ્યા નિરંતર સાર ઉગમ ઉગ્યા ઘટ વિશે ગુરા ગૌર શબ્દ રણુકાર ઉગમ ઉગ્યા ઘટ વિશે ગુરા ગૌર શબ્દ રણુકાર વરતાણી રે આનંદની લીલા એ મારી બેની રે બેની મને ભીતર સદગુરુ મળ્યા રે
સદગુરુ અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા બાળી અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા સગળી ભૂમિકા બાળી સુન મંડળ માં મારો શ્યામ બિરાજે બિરાજે સુન મંડળ માં મારો શ્યામ બિરાજે રે સદગુરુ દિશે દિશે અગમ ખડકી જોયું યુગાડી સામા સદગુરુ દિશે રે રંગ મહેલ પર લેપત લાગી લાગી રંગ મહેલ પર લેપત લાગી રે Yeah.
गुरु मैया रे। बावन बजारू सोरासी छोटा कासमोल मंदिर कीना बावन बजारू सोरासी छोटा कासमोल मंदिर कीना जनक शेर ने जरूखा मालिया रे। जनक शेर ने जरूखा मालिया रे। મરસું કે ભજ્યું કે બોલો બટેટું કેમ નાખી દીધું એ આપને ખબર ન પડે, ઘરવાળી હારી રોજ મૈયારું કરવા જાય છે ને, ઘીરે આવીને કે હેલી તું ગોંડલ મૈયારું કરવા જા, ત્યાં ખાવાનાની દુકાનો હોય કે હા ખાવાની એટલે કંદોય નહીં કે, પણ મને કંદામ ખબર પડે છે કંદોય શું કહેવાતો હોય, કે ન્યા કોઈ ઓલા દરબારના ભજીયા વખણાય, હા વખણાય અમે કોઈ દી લઈ ખાઈ, અરે ભૂંડી કોઈ દી મારા હારું પાહેરોય નહીં, તને એમ ન થાય કે આવડો આ વાઘ સારે પાહેરો લેતી લઉં, એવો મારી ભૂલ થઈ ગઈ કે કાલે લેતી આવજે, એક લેતી આવું એમાં હું ન્યા અમે ખાતા હોય ઘણી વાર, રોજ ખાતા હોય એને જ કાંઈ એટલું બધું ન હોય, અને આને ખરેખરી ડાહ થઈ ભજીયા ખાવાની, વાઘ સારવામાં આ ખાધું ભજીયાની માળા કરી, અને હોલી મૈયારું કરવા ગઈ લગવા સુકવામાં ને લેતી દેતી કરવામાં ભૂલી ગઈ, અવડો વાઘ સારીને ઘીરે આવ્યો ઘેલી લેવી ભજીયા, એટલે આજને જ લેવાના હતા ઘરે, તને હું કહું
હવારના આખો દી માળા કરી, અરે તે બહુ કર્યો કે લ્યો હવે કાલ લઈ આવીશ. હે ભગવાન. બીજે દી ગઈ બાયુને આરે વાતું ચીતું બીજું ત્રીજું લગવા ચૂકવવાન, ને એમાં વળતા અર્ધે પલે આવી તે એમ થયું હારો ભૂલાઈ ગયા. પછી બહુ કરી ઘીરે ગઈ કે ઓલો આવીને તરત પૂછીએ, ઓલો તરત વાઘબાન વ્યોકમાં પૂરી નહીં લાવી. એને બાનું કાઢ્યું કે આજ પૈસા થઈ રહ્યા, પણ બીજું ઓછું લેવું તું દે. હવે બહુ કરી બેદી ઉધી ન લાવીને પછી જણ કાઢકો કે જો મૈયારું હેનું કરસ, હું વાઘ સારું થઈને હવે કાયલ ન લાવી, આ ગેબો જોયો લાંબી લહ કર દે, એ હવે ગાંઠ વાળી લઉં. કહની ગાંઠ વાળ લીધી, પેલા લખવાનું કાંઈ નહોતું, ગાંઠ વાળ લીધી, ગાંઠે હાળી છૂટી ગઈ. ત્રીજેથી કુદરતને કરવું છે ને ભૂલી ગઈ, અને કીધું કે આજ ઓલો મર્યા વગર નહીં મૂકે, હવે પાછી જાવ તો ન્યાય બંધ થઈ ગયા હોય ભજીયા બનાવવાના, હવે કરવું હું. બુદ્ધિશાળી ભાઈ બહુ એમ વિચાર કરે છે. પડખે જોયું તો હાંડિયાને લીંડોરા પડેલા, ખાવા હળદર લીધી હતી ને હળદર વાળા લીંડોરા કરી નાખ્યા, પડીકુ વાર લીધું કે આવતા વેત તો નાખણી ન કરે, પછી આ તે દાંત કાઢીને રોડવી દેવું. એટલે પડીકું વારીને પાણીયારાને કાંધીએ મૂકી દીધું. નો ઓલો ખરેખર વાઘ જોકમાં પૂરીને બડો લઈને જ આવ્યો. કાલે આવી કે હા એ પાણીયારે પીડ્યું પડીકું, કે તો વાંધો નહીં. બકરા બકરા ધોઈ દૂધ ઘરમાં પુગાડી પડીકું લઈને બે પગ વસાળે રાખીને મીંડો દેવા, ઓલી રોટલા ઘડતી ઘડતી દાંત કાઢે. કેવા કે મીઠાઈ, કે આપણે મીઠાઈ બીઠાઈ ની જાણે ભલે, આપણે ધેર ના જાણીને ખાય, મીઠાઈ મીઠાઈ ની જાણે ભલા હેર ના જાણીને ખાય. એ ધર્મ હું, ભક્તિ હું, આત્મા હું, પરમાત્મા કાંઈ નહીં. જંતી બાપા વાત તો હારી કરે ને, ગળું હારું ગાય હારું હોય જલસો. ઓકે, આપણે ધર્મ બરમમાં આપને કાંઈ એ કોઈ જાણ શું કરતા હોય એ ખબર ન પડે આપને. એટલે એમ છે બાપુ, એમ છે, હેર ના જાણીને ખાય, બાકી સમજીને ખાય ને તો વાઘના કમાડ ઉગડી જાય. સદનામનો સંતાર લઈને ગુણ તખત પર ગાયો, લક્ષ્મી સાહેબ કે ગુરુ કર્મણ મળ્યા જેણે ભેદ અગમરો પાયો. કર્મણ સાહેબ આ ગુરુ મળ્યા બેન, એણે એવો અગમનો ભેદ પાયો છે, અગમની ગમ કરાવી છે, કે વધારે હું તને કાંઈ કહી શકું એમ નથી, પણ જિંદગીમાં મને એમ થાય છે કે હવે આ સિવાય કાંઈ કરાય જ નહીં, હવે આ સિવાય કાંઈ કરાય નહીં. રાજા ભરતરી ગોપીચંદના બાપુ માથા નહોતા ફરી ગયા, ભાન વગેરેના નહોતા, અકલ વગેરેના નહોતા, કે 92 લાખ માળવાના રાજા રાજપાટને છોડીને ઈશ્વર ભજનમાં લાગે બાપુ, એના માથા નહોતા ફરી ગયા. બેખ લીધા પછી ઘણા સમયે એક પાડોશી રાજા મળ્યો કે તમે ભરથરી લાગો છો, કે હા. એટલે રાજાએ ઠપકો દીધો, હું કહું તમને, તમે મારા એક મિત્ર છે એટલે મિત્રની ફરજમાં કહું છું કે 92 લાખ માળવાનો રાજા ભરથરી અને આ ભિખારી પણ આ ક્યાંથી ગોત્યું? ભરથરી કે મારી વાત સાંભળો, આ ભિખારી પણ મફત નથી લીધું, 92 લાખ માળવાનું રાજ દઈને લીધું છે. નથી મફતમાં મળતા, આના કાંઈક મૂલ ચૂકવવા પડતા. સંતના સંતપણા છે ને એમને નથી મફતમાં મળતા, આને માટે કાંઈક ચૂકવવું પડે છે, ચૂકવવું પડે. પણ સંતો મહાપુરુષો તો આપણે જગતમાં એવા મળ્યા છે કે ખાતા પીતા ઓઢતા પહેરતા કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા કરતાય ભક્તિ માર્ગ તમારો સફળ થાય એવી રસ્તો મહાપુરુષોએ દેખાડ્યો. ઘર છોડવું નથી,
ધંધો છોડવો નથી, તમારે ક્યાંય વયું જવું નથી, લુગડા બદલાવવા નથી, પણ ધંધો કરતા કરતા, તમારા વ્યવહારો કરતા કરતા તમારો જન્મ સફળ થાય એવી એક સદગુરુની શાનને સમજી લે. સમજાહે સદગુરુ કી એસી, જો કોઈ સમજે તો સુખકારી. સંતો આ નિર્ગુણની ગતિ છે બહુ, એક શાનની શાન સદગુરુની કોઈ સમજી લે તો ગ્રસ્તાશ્રમના વ્યવહારો કરીને કેટલા સંતો પાર પડી ગયા. નબા ભગતે 252 ભક્તોની ભક્તમાળ લખી, એમાં ઝાઝા ભક્તો ગ્રસ્તી થયા છે, આવા ઝાઝા આવા ગ્રસ્તી ભક્તો થયા છે. ગ્રસ્તાશ્રમના બધા વ્યવહારો કર્યા અને વ્યવહાર હાંચવતા હાંચતા પરમપદને પામી ગયા અને જીવનમાં ધન્ય બની ગયા. વ્યવહાર હાંચવતા અને બધા આવડ ગોળ બધું હાંચવું અને યોગેશ્વરો જેવા જીવન જીવી ગયા અને જન્મ સફળ કરી ગયા. માટે આ દરેક સંતો મહાપુરુષો પોતાના અનુભવના પ્રકાશ પાડે છે અને આપણે જાગ્યા છે એ આપને જગાડે છે. જે જાગ્યા હોય એ બીજાને જગાડે, જે સૂતા હોય એ બીજાને ક્યાંથી જગાડે. જે જાગી ગયા છે શેમાં, નામમાં જાગી ગયા છે એ આપને જગાડે છે. અને આ એના બધા રામ ડોલ છે, જગાડવા માટેના રામ ડોલ વાગી રહ્યા છે. તાર મે એક તાર મિલત હે જરમ જરા, ઓર શિખર પર લેર લાગી લરમ લરા. તાર મે એક તાર મિલત હે જરમ જરા, શિખર પર લેર લાગી લરમ લરા. સિંગી વાગી સુન માને, જાલરી નો સારી રેન જુગત રી જોત બુજાય, સૂર્યો સારી રેન જુગત રી જોત બુજાય. ઊંઘવશે ઘટ માય નીંદર કહાં સોવાય, વસે ઘટ માય નિંદર તમે કહાં સોવાય. મોવાએ ઊંઘને મારી નહીં ને, શું રહ્યો ગભરાય
રાજદાસની વિનતી ને સદગુરુ રે જો સંગાથ કંદરે વાગે રે અહો ખંડ માઈ કંદરે વાગે રે અહો ખંડ માં આ સંત એમ કે છે કે પરમાત્મા તમારા ઘટમાં બિરાજમાન છે, પણ કોઈ સદગુરુ શાન બતાવે એમાં તારમાં તાર થોડોક મળી જાય. જેમ લાઇટના છેડા જરાક અડે એટલે તરત જ બલ્બ થાય, એવી રીતે નામની અંદર જો સુરતાનો તાર થોડોક લાગે તો તરત જ અજવાળો થાય એમ છે. તાર મેં એક તાર મિલત હૈ એક જરમ જરા, ઓર શિખર પર લહેર લાગી લરમ લરા, જરા કઈ તારમાં તાર મળ્યો કે તરત જ એના સ્વરૂપની લહેર પ્રાપ્ત થઈ. લહેર લાગી લરમ લરા, કેવી લહેર મળી, કેવો એના ઘરનો આનંદ પ્રાપ્ત થયો કે સિંગી વાગી સુનમાં વીણ્યા નાદ સુણાય, નોબત વાગી નામની જાલરીનો જણકાર, ખંજરી વાગી રહે અહો ખંડમાય. આવો સદગુરુના ઘરનો આનંદ પ્રાપ્ત થયો, પણ ક્યારે થયો કે જ્યારે એક થોડાક તારમાં તાર મળી ગયો ત્યારે થયો. પણ એ તારમાં તાર મળી જાય એને માટે અભ્યાસ કરવો પડે છે. અભ્યાસ વિના કોઈ વસ્તુ જથારથ થતી નથી. જો અભ્યાસ કરે તો જરૂર લગાર એક તારમાં તાર મળી જાય તો જિંદગીની સફળતા થઈ જાય. એ પળ ભક્તિ પ્રેમની એને માટે માપ્યો છે ગુરુ મહારાજે 100 વર્ષનો યોગ. આ પળ ચૂકી ગયો જો આત્મા પ્રેમની તો તારો જોગ થવાનો છે બધોય ફોફ. એક પળ જો જિંદગીમાં એક વાર હસવાઈ ગઈ તો કામ થઈ ગયું. જિંદગીમાં એક વાર આ પળ આવી જવી જોઈએ, પણ એને માટે અભ્યાસ છે. પણ સુઈર્યો સારી રહે, જુગતરી જોત બુજાઈ, ઊંઘ વસે ઘટમાં તને નિંદર ક્યાંથી આવી, સુઈર્યો સારી રહે. આખી જિંદગી અજ્ઞાન રૂપી રાત્રિમાં મોહરૂપી ઊંઘ ઊંઘવામાં જાગ્યો જ નહીં, જાગ્યો જ નહીં. સદગુરુ મળ્યા વિના જગાય એમ જ નથી. જિંદગી હું જન્મારા વયા જાય ને તોય જગાય એમ નથી. જાગે તો આપણે ખબર પડે આપણે નિંદ્રામાં સૂતા હોય. બરાબર, નિંદ્રામાં સૂતા થઈ હું કોણ છું એનું ભાન રહે છે. એ ભાન કઈ થાય જાગે ત્યારે. એમ જે સદગુરુના નામમાં જાગ્યા ને એને હાસો હું કોણ છો ને એ તઈ ભાન થાય. હાસો હું કહું છું જો એ જી જાણ હોય તો સમજવું કે હું જાગ્યો છું. હાસો હું છું એની ઓળખાણ ન થઈ હોય તો આપણે સમજવું જોઈએ કે હજી આપણે ભલે બનગા મારીએ, ભલે વાયડાઈ કરીએ કે વાતો ગમે એટલી કરીએ, પણ હજી આપણે જાગ્યા. જાગ્યા હોય તો હું કોણ છું એની ખબર ન પડે. પણ હું કોણ છું એની ન ખબર હોય ત્યાં સુધી આપણે સમજવું જોઈએ કે હજી આપણે જાગ્યા નથી. હજી આમ કઈ ગાળગોઠિયા ખાઈ છે પણ હજી જાગ્યા નથી, પૂરી નિંદર ઉડી નથી. નિંદર ઉડી હોય તો હું કોણ છું એની પ્રતીતિ થાય. હું કોણ છું જાણે તો જન્મ મરણ ત્યારે મટશે દેહ હું સવેલા એવું માન્યું. એટલે કર્મ બંધન કરશે કરતા ને ભોગતા તું થઈ બેઠો, એટલે તારો જીવ સોરાશીમાં ફરશે. દેહને હું માનીને બેઠો છો ત્યાં સુધી હજી ઊંઘમાં છો, ત્યાં સુધી ઊંઘમાં છો. સપના સેવે છે ત્યાં સુધી ઊંઘમાં છો. જાગી ગયા એ સપના સેવતા બંધ થઈ ગયા. બાબો જાગી ગયા ને એ સપના સેવતા બંધ થઈ ગયા. એ જાગી ગયા એનો પુરાવો છે. સુઈર્યો સારી રેન, આખી જિંદગી અજ્ઞાન રૂપી રાત્રિમાં મોહરૂપી નિંદ્રામાં એટલો ઘેરાઈ ગયો
કે સારા સારનો કોઈ દી વિચાર જ ન, અને ક્યાંથી આવે? અને હોતા છે ઇનરને કાળનો પણ ભય ન લાગે. લાગે? તમે ગાઢ નિંદ્રામાં હોતા હો અને તમારી માથે બે ત્રણ કાળોતરા નાગ આટા મારતા હોય, તમને ખબરય ન પડે. પણ જાગતા હો અને ભોણમાં ઊંદેડું આવજાવ કરે તોય તમને બીક લાગે. વખતે હરપ હોય, અરે મોઢું એવું લાગ્યું. હે, જાગો તો એક ઉંદરડું દરમાં આવજાવ કરે તોય તમને ભય લાગે, અને ગાઢ નિંદ્રામાં સુતા હોય માથે ત્રણ કાળોતરા આટા મારતા હોય તોય તમને ભય ન લાગે. એમ જે અજ્ઞાન અવસ્થામાં પીડ્યા છે ને, એને એવું કાંઈ ખબર જ નથી આપણે મરી જવું શું થાય. બિચારા હુતાશ હુતાશ, એને બોધ થયો તોય ન લાગે, કારણ કે હુતાશ ને હુતાશ એને બોધ જ ન લાગે. ત્યાં તો આપણો હાવ તદ્દન ખોટી પહોંચ છે. જ્યાં હુતા છે ને ત્યાં આપણો દદન સાંભળે જ નહીં. હુતા હોય ક્યાં સાંભળે? ન સાંભળે. એટલે સૂર્યો સારી રહે ને જગતરી જોત બુજાઈ, આવી નિંદ્રમાંથી જગાડે કોણ? પ્રાકૃત નિંદ્રામાંથી તો આપને કદાચ કોઈ જગાડનાર મળી જાય, પણ મહાનિંદ્રામાંથી કોણ જગાડે? કે એમાંથી જગાડનાર સદગુરુ સંત છે. એમાંથી જગાડનાર સદગુરુ સંત છે. એવા સદગુરુ મળે તો આપણને જગાડે, નકર આમનમ કેટલાય જન્મારા વીતી ગયા ને વીતીએ જવાના છે, એનો કોઈ દી શેડો આવવાનો નથી. સૂર્યો સારી રહે ને જુગતરી જોત બુજાઈ, ઊંઘ વસે ઘટમાં નિંદર તને ક્યાંથી આઈ? ઊંઘ તો દેહ માટે જરૂરની છે, કાયમ ઉજાગરા કરો તો તમારું મગજ બેડ મારી જાય. ઊંઘ જે કુદરતે નિર્માણ કરી છે તે બરાબર જ છે. દેહને આરામ માટે ઊંઘ જોઈ છે અને આપી છે એ સારું છે, નકરા રાતને હોખ ન લે. હે, રાતના આ તૃષ્ણાના જીવ છે ને એ રાતના હખ ન લેતા તો ઊંઘ આપી છે એટલે ધરાર હોવું જ પડે, ધરાર હોવું પડે. અને ઊંઘ આપી છે છતાંય તમે જોવો નહીં, રાત પાળીને દીજ પાળી જુદા ગોતે પણ સાલું રાખે. હું કરો તમે આખે હોવું જ નથી પછી આવત. એટલે આ ઊંઘ તો જરૂર નહીં છે, પણ આ કબૂધીનું નિંદ્રા તને ક્યાંથી ઘેરાણી? આ નિંદ્રા ક્યાંથી આવી ગઈ? આ કાંઈ ખબર ન પડી. ઊંઘ વસે ઘટમાં પણ તને નિંદર કહાં સો આઈ? મુવા આ ઊંઘને મારી નહીં સુર યોગ ભરાય, ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો એમાં તારું કામ નથી સુધર્યું. મુવા આ ઊંઘને મારી શક્યો નહીં, ગભરાઈ હું રહ્યો છું. જ્યાં સુધી આ ઊંઘમાંથી જાગ્રત નહીં થાય, એમાંથી જાગી નહીં શકે, ત્યાં સુધી તારા જીવનનું કોઈ કાર્ય સફળ થવું નથી. જાગવું હોય તો સંતના સમાગમમાં જાવું અને સંતોના શબ્દો જીવનમાં ધારણ કરીએ તો જાગૃતિ આવે એમ છે. જેને જેને સંતોના વચનમાં વિશ્વાસ આવ્યા, સંતોના વચનમાં જેને શ્રદ્ધા બેઠી ને એને જાગૃતિ આવી, જેને સંતોના વચનમાં શ્રદ્ધા ન બેઠી એની કોઈની જાગૃતિ આવી નથી. એને શ્રદ્ધા વિશ્વાસ એમાં બેઠા એને જાગૃતિ આવી ગઈ, બાકી આવે નહીં. સૂર્યો સારી રહે ને જુગતરી જોત બુજાઈ, એલા ઊંઘ વસે ઘટમાય નિંદર તને ક્યાંથી આઈ? આમનમ જીવનની જોઈત બુજાઈ ગઈ, ઊંઘમાં ને ઊંઘમાં મોહરૂપી ઊંઘ ઉમા, એમનમ જીવનની જોત બુજાઈ ગઈ. કાંઈ કમાણી ન થઈ, કાંઈ કમાણી ન થઈ. પછી કમાણી વગર તો કાંઈ સારું પદ મળે ખરા? હે, તમે અભ્યાસ ન કરો, સારું ભણો નહીં તો તમને સારી પદવી ક્યાંથી મળે? મળે એમ બ્રહ્મપદની પદવી જોતી હોય ને તો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવો પડે તો આ ડિગ્રી પ્રાપ્ત થાય. બાકી મહેનત કર્યા વિના, આ અભ્યાસ કર્યા વિના આ ડિગ્રી કોઈને મળતી નથી. આ ડિગ્રીને જો પ્રાપ્ત કરવી હોય તો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ કરવો પડે, અને એ અભ્યાસ વિના જાગૃતિ આવે નહીં. સૂર્યો સારી રહે ને જુગતરી જોત બુજાઈ, ઊંઘ વસે ઘટમાં નિંદર તને ક્યાંથી આય? મુવા આ ઊંઘને મારી નહીં શું રહ્યો ગભરાય,
ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો એમાં તારું કામ નથી સુધરું, કાંઈ આમનમ ઊંઘમાં ઊંઘમાં ઊંઘી રહ્યો એમાં તારા જીવનનું કોઈ કાર્ય સિદ્ધ ન થયું, ન સિદ્ધ થયું. કેટલાય તો એવા જીવન જીવી જાય છે, નથી સંસારે સિદ્ધ કરતા, નથી ભક્તિએ સિદ્ધ કરતા, બેમાંથી એકે નહીં. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પડી ગયા કાપમાં, સગા કુટુંબમાં કાંઈ ન હોઈજું બંધ ન સૂટ્યા મા બાપના, જાણે એમ હું જગતમાં જીતી ગયો. એલા કાંઈ જીવનમાં 5 પૈસા કમાણા એટલે તમે જીતી ગયા એવું ન માનતા. ના 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 ના, એવું નથી. આ ઉંદર પીડ્યા છે કાપમાં, કાળો ને ધોળો બે ઉંદર, આયુષ્ય રૂપી દોરડીને કાપા કરે છે, હમણાં કપાઈ જાયો. સગા કુટુંબમાં કાંઈ નો સુજુ બંધ નો છૂટ્યા, મા બાપ મહાગા વાલામ વાલપ નો રાખી ગયા. કુટુંબમાં કોઈની આરે અળી મળીને રહી શક્યા નહીં. માત પિતા જેના ઋણાનું બંધન આપણા ઉપર છે, જેના નિમિત્તે આપણો દેહ બંધાણો છે, માત પિતાના પણ આશીર્વાદ લઈ શક્યા નહીં, એની પણ સેવા કરી શક્યા નહીં, એનો આશીર્વાદ પણ લઈ શક્યા નહીં, નો સંસાર વ્યવહારના કાર્યો કોઈ સફળ કર્યા, નો સંસારનું સુખ માન્યું કે નો ભક્તિનું, બેમાંથી એકે સુખનું માન્યું. એમાંય અતડાય 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 અતને અતડાય, કેટલાય તો કચ્યા કલેશમાં જિંદગી પોતાની પૂરી કરી નાખે, કેટલા ઈર્ષા આદેખાઈમાં જિંદગી પૂરી કરી નાખે છે, બેમાંથી એકે વાતને સફળ કરી ન શક્યા. જાણે જગમાં જીતી બેઠો ઉંદર પીડ્યા છે કાપમાં, સગા કુટુંબમાં કાંઈ ન સુજ્યું બંધનો છૂટ્યા, માત પિતાના ઋણમાંથી પણ બંધનમાંથી મુક્ત ન થઈ શકો એની પણ સેવા કરી નહીં. પછે નડતરા ચાલુ થઈ, આ નડે ને તે નડે ને, પિતૃ કાર્ય કરવું ને ઓલું કાર્ય કરવું ને, પછી પાણે પાણી રેડવા જવું ને પણ એ વિધિ, હવે ટોલ ટેક્સ ભર્યા કરો, પેલા મા બાપની સેવા નથી કરી ને અમતમ તમારે હવે રેગડ્યા કરો. હે માટે પિતૃઋણમાંથી છૂટવું હોય તો માત પિતાની સેવા છે, દેવઋણમાંથી છૂટવું હોય તો કોઈ પણના મુખમાં કોઈને ખવડાવો, અને ઋષિ ઋણમાંથી છૂટવું હોય તો ઋષિમુનિઓએ જે શાસ્ત્રો લખ્યા એનું અધ્યયન કરી અને એ પ્રમાણે જીવન જીવવાની કંઈક વિચાર કરો તો એના ઋણમાંથી મુક્ત થવાય. તો એને માટે કે બોર આઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. બોર આઠે જાપ જપો, ભક્તિ બે ઘડીની નથી. લીધા મૂક્યા તાપે ભલામણા, ખીચડી એ હરખી ચડતી નથી. તો પછી ભક્તિ લીધા મૂકાય ભાવે થોડી થાય, આ તો એકધારો ભાવ, જ્યાંથી સમજણી આવી ત્યાંથી છેલ્લા શ્વાસ સુધી એના એ ભાવમાં ટકી જવું છે, એ રેણીની ખૂબી છે બાપુ. એટલે સંતોને ધન્યવાદ આપવા પડે કે જ્યાંથી સમજણ લીધી તે છેલ્લા શ્વાસ સુધી એના એ ગુરુભક્તિના ભાવને એના ભાવમાં જીવન પૂરું કરી ગયા. જેમ દિવસો ગયા, જેમ સમય ગયો, એમ ભાવ વધતો રહ્યો, પણ ભાવ ઘટ્યો હે, ભાવ ઘટ્યો નહીં. દિવસે દિવસે ભાવ વધતો, ધોણે ધોણે રંગ નિત નવો ઉડી જાય, રંગ પતંગ વર્તીને જોઈને વસ્તુ ઓરીએ, જોઈ જોઈને આપણે સંગતું કીજીએ, ધોણે ધોણે રંગ નિત નવો, દિવસે દિવસે રંગ ચડતો રહીએ, એનું નામ સમજણના ઘરમાં આવ્યા કહેવાય. હે પોર આઠે જાપ જપો, જુગતી જાણો જાપમાં, ખોટા સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે. ખોટે ઠેકાણે જે સ્નેહ બાંધો છે એને સાંકળી લ્યો, જ્યાં બાંધવાનો છે ત્યાં બાંધો તો અલખ બોલી રહ્યો છે આપમાં. માટે જગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે, મળ્યો આવો મનુષ્ય અવતાર પણ અંતે અસુરો અલોપ મેજાવે, જગ્યા વિનાની આ પદવી ક્યાંથી પ્રાપ્ત થાય. માટે જાગવું તો એના નામમાં જાગવું છે. નામ ભજન વિના નહીં નિસ્તારા જાગરે મન, ક્યું સુધા જાગૃત નગરીને સોરન લૂટે જખમારે ગા યમ દૂતા. જાગવું તો નામમાં જાગી જવું છે. નામમાં જાગ્યા કેનું નામ કહેવાય
કે આલતા સાલતા ઉઠતા બેસતા કામ ધંધા ઉદ્યમ વ્યવહાર કરતા પણ નામ ન ભૂલાય, સદગુરુ ન ભૂલાય, એનું નામ જાગ્યા કહેવાય, એનું નામ જાગ્યા કહેવાય. એલા કામ કરવાની મનાઈ નથી, ધંધો કરવાની મનાઈ નથી, સગાવાલામાં આવવા જવાની મનાઈ નથી, પણ એ બધું કરતા કરતા આ ભૂલાવવું ન જોઈએ. આપણા લક્ષ્યથી સલાયમાન આપણી વૃત્તિ થાવી ન જોઈ. ગાડી તમને 150 નહીં 200 કિલોમીટરની ઝડપે હલાવવાની છૂટ છે, પણ ગટરમાં ઉતારવાની છૂટ નથી, ગટરમાં ઉતારવાની છૂટ નથી. મોટે રસ્તે મોટરને હાંકવાની છૂટ છે, પણ એક્સિડન્ટ કરવાની છૂટ નથી. ખાઓ પીઓ ઓઢો પહેરો કુદરતે દીધું હોય આણો માણો, પણ તમારા જીવનનો મુખ્ય ધ્યેય ન ભૂલાવો જોઈએ, નકર ગાડી ગટરમાં ઉતરે બાબુ. હા, ગાડી ગટરમાં ઉતરે, એને માટે જાગૃતિ પૂર્ણ રાખવા હાટું. ગટરમાં ગાડી ન ઉતરી જાય એટલા હારુંથી સંતોના સમાગમમાં જવાની જરૂર છે. સંતોના સમાગમમાં જઈને તો અમુક સિંગલરની આપને ખબર પડી જાય કે વળાંક આવે છે, પ્રીટ બેકર આવે છે, એ બધી ખબર પડે ને. એટલે અગાઉથી બધી ગાંઠીને કંટ્રોલ કરતા રહી, નકર કેટલાયને ગાડીઓ આંકવા શીખ્યા હોય પણ સિંગલરની ખિસ્સાનું આમ કુંડાયડું કર્યું કોને ખબર, મેં જવા દીધી. આ સિંગલર છે, આમ કરાય આમ ન કરાય. સંતોના શબ્દો સાંભળ્યા હોય ને અત્યારે તમે ભૂલી જાઓ, પણ એવો સમય આવે એટલે કુદરતી શબ્દો તમને યાદ આવે. એ સમયે તમને એકવાર બ્રેક મારે, પછી તમે નો હારો કરી બેહો તો વાત જુદી છે. પણ એકવાર મહાપુરુષોના શબ્દો કાને પીડ્યા ની એકવાર તમને બ્રેક મારે, સિંગલર બતાવે કામ ન કરાય. પણ કેટલાય પછી બે દરકરિયા હોય, સિંગલર હોય તો ઠોકે, જવા દે, પ્રીત બેકર ઠકાડીને કેમાયનું ભાંગે ને કાં ગટરમાં ઉતારે, ગટરમાં ઉતારે. જાણવા છતાંય ભૂલા પડે, જાણવા છતાંય ભૂલા પડે. એટલે આવી જાગૃતિ કાયમને માટે રાખવાની જરૂર છે. આવી રીતે જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે. આવો મળ્યો મનુષ્યનો અવતાર, પણ સદગુરુના ભજન વિનાનો અસુરો અંતે અલોક મેં જાવે. ગગનમંડળ કી ભીતરે ભરીશે હીરાની ખાણ, સાવકાર થવું હોય તો અહીં ખાણ છે. દરેક સંતો મહાપુરુષો મહાન શ્રીમંત બન્યા હોય તો આ ખાણ એને હાથ કરી લીધી છે. મનુષ્ય દે મહાપદારથ હે પારસની ખાણી, કહે કબીર સુનો ભાઈ સાધુ. આ વાતને કોઈ કોઈ સંત વિરલા હોય જાણે આ પારસની ખાણ છે, હીરા માણેકની ખાણ છે. આમાંથી તમારે જેટલા લેવા એટલા લ્યો, કોઈ ના ન પાડે. આ તમારો પોતાનો હુવાંગ ડગલો છે. મનુષ્ય જીવનમાં જેટલા શ્વાસા નક્કી થયા ને એ આપણા માટે અમૂલ્ય રત્ન મળ્યા છે. આખી જિંદગીના કેટલા શ્વાસા થતા છે, 24 કલાકના 21,600 શ્વાસા તો આખી જિંદગીના ગણો જે કેટલા થાય. આમાં જેટલા રત્ન આયત કરવા એટલા કરો ને, એક એક રત્ન અમૂલ્ય અમૂલ્ય છે. આ ભજન કરીને સંતો સાવકાર થયા છે, ભજન કરીને એની શ્રીમંતા જગતમાં દેખાય છે ને. હે, આ ખાણને આયત કરી લ્યો તો ભાઈ, મન વિચારીને માય જોવો આ માલ નો આવે. માપમાં પણ દેખો દુનિયા જાય છે ભૂલી એક સોનાના સંતાપમાં. માલ માપમાં ન આવે એવો ખજાનો છે. આ ખાણના બધાય રત્ન આયત કરવા હોય તો કે સોહમ શબ્દે સુરતા સાંધો. જાણી લ્યો એના જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુ મળ્યાના પ્રતાપમાં. આમાં ધ્યાન દો, આમાં સુરતા સાંધો. આહા નહી તો ઘણું કર્યું, હે રાગ રાગીણી તો ઘણી સાંભળી, બીજું ત્રીજું ઘણું સાંભળ્યું, હવે આ મુદાની વાતને પકડી લઈ તો સારી વાત છે. મુદા ઉપર ધ્યાન દઈ તો સારી વાત છે. અને મુદો જ પકડવાનો હોય ને, સારને જ ગ્રહણ કરવાનો હોય ને, ચોઈટલા ને ગોઠલા નખાવાનો હોય, ર ખાવાનો હોય, હે ર ખાવાનો હોય. પણ આપણા લખણ એવા ને ર ખાવાનો પડતો મૂકીને ગોઠલાનો મુખવાસ કરે. હવે ભાઈ આને તડકે
કે બહુ સારો લાગે, બહુ પડી ગોઈટલું છે ભાઈ, એ ગોઈટલા ને સોઈટલામાં સોઈટા જઈએ આપણે, રહ ખાવને રહ ખાવને, રહમાં તમને હું વાંધો છે, હે પીવા જેવો તો રસ છે ને. સત્સંગની વાતો હજારો થાય એમાં મુદાની પકડો, રસ પીઓ. બાકી ઓલું તો રસને જાળવી રાખવા માટે સાહેલને ગોઠલું હોય, સમજાય કે ન સમજાય, રસ જાળવી રાખવા આટુંથી આ દાખલા દ્રષ્ટાંત દેવા પડે, તમે હુઈ ન જાઓ એટલે આડા ગોઠલા ને સાઈટલા રાખવા પડે, પણ પાવો છે રસ, તમે ગોઠલા પકડો. કે ઓલું દ્રષ્ટાંત બહુ સારું કીધું, એ ઓલું આમ કીધું, પણ એ સિદ્ધાંત સમજાવવા કીધું છે, દ્રષ્ટાંત કીધું એ સિદ્ધાંતને સમજાવવા માટે કીધું છે. પણ હવે એમાં ધ્યાન ન હોય તમે શું કરો, એમાં ધ્યાન ન હોય તમે શું કરો, હે. અને કા કેટલાય જાણપણાના જોરમાં હોય, એક ગોર બાપા કથા કરે, રોજ એક બાબા જોઈને હમા આમ બેસી જાય અને એક ધ્યાનથી સાંભળે, એટલે છેલ્લે દે પૂર્ણાવતિ થઈ તે ગોર બાપા એ બાબાને બિરદાવ્યા, કથા તો બધે સાંભળી પણ બાપા ટાઈમ એન્ડ ટાઈમ બેઠા પછી ઉઠવાનું નહીં, એક ધ્યાનથી કથા સાંભળી હોય તો બાપાએ સાંભળીશ. એટલે બાબા બોલ્યા કે ભામણ, મેં તો સાંભળી પણ તે પૂરી વાસી નથી, મેં તો સાંભળી પણ તે પૂરે, અરે બાપા પૂરેપૂરી, કોઈ અધૂરું નહીં, કે બીજાને બનાય, બીજાને બનાય મને નહીં, કે બાપા હું મારે ભૂલાઈ ગયું એ તમે ગયો. કે જો તને કહું, સીતાનું હરણ થયું એ હરણની પાસે સીતા ન થઈ, લે એ કથા આવી જ નહીં. આનું તમે શું કરો, આ સોઈટલા ને કોઈટલા જ પકડે તમે કરો, હું હે સોઈટલાને ગોઠલા જ પકડે, આનું તમે શું કરો, ધ્યાન જ કાંઈક બીજું હોય, એનું કાંઈક ધ્યાન જ બીજું હોય, હવે એને તમે ગમે એમ કહો તો એ શું કામનું. એક ગોરબાપા કથા કરે, તે ડોશીમાં ક્યારેક એવા કોઈ સાંભળવા વાળા એમ લાગે ભાવ વિભોર બનીને આમ રોવા માંડે એવા થઈ જાય, ડોહીમાં રોજ ડોહીમાં એકવાર કથામાં રોવે, એટલે એને ગોર બાપાએ બિરદાવ્યા કે કથા તો બધાએ ભાવથી સાંભળી પણ માની આંખમાં એકવાર તો આહું આવી ગયા હોય, આહું આવી ગયા હોય, રોજમાં એકવાર રોવે કથામાં એનો ભાવ એનો પ્રેમ. કે બામણ હું તને રોતી હતી, ડોહીમાં કે હે કે તને રોતી હતી, કે માં મને શું કામ રોવું, અરે મારી બેનનો પાડો બીમાર હતો, આવી જ રીતે તારી જેમ ગાંગરીને આઠ દિન મરી ગયો, તો મને એમ થયું કે આ બામણનું શું થાય. એટલે આજ મને એવું કંઈક લાગે, નકર સત્સંગમાં કોઈ વાતો ન કરે. હવે આપણે કથા પૂરી જ કરવી, આપણે તો કથા પૂરી જ કરવી, એમાં જ કઈ હાલે નહી. ઠીક છે, આ તો પાણીનો ધોરિયો આયલો જતો હોય, જેને પીવું એ પીએ, ન પીવું એ ન પીએ, પણ રહ પીધા જેવો છે, રસ પીધા જેવો, સારને સમજવા જેવો છે, જન્મ મરણનું કારણ મટી જાય એવો છે. રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ તો અમર બની જાય, પીએ તો પાર પહોંચી જાય. રામ રસ એસા હે મેરે ભાઈ, જે ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપો ને રોહિદાસ, દાસ કબીરે ભરી ભરીને પીધા, તોય હજી એ પીવનકી. આસ રામ રસ એસા હે મેરે ભાઈ, જે બે પાર પહોંચી જાય. તો ભાઈ આ સંત કહેશે, જાગ્યા વિના જીવ પદવી ક્યું કરી પાવે, આવો મળ્યું મનુષ્યવતાર, અંતે લોક મેં જાવે, આ ગગનમંડળની ભીતરે તારા ઘટ ગગનમાં જો ભરી છે હીરા માણેકની ખાણ, હે મૂર્ખ માયાની મોહ જાળમાં તું શું રહ્યો છો લલસાઈ. શંખલા વીણવામાં હું ભૂલો પીડ્યો, આ રતનને લઈ લે, આ રતન નહીં લે તું છો માનસનો વાસી અંશા, તારા શુદ્ધ સ્વરૂપને વિચારે અંશા,
માનસરોવર નો વાસે અંસા મોતીચારો સરનાર, ભાન બોલી થયો દાદુર સંગે તું શંખલાનો વીણનાર. તો માનસરોવર નો વાસી હંસ અને શંખલા વીણવા ક્યાં માંડ્યો? વિષય સુખમાં તારું મન ક્યાં ગયું? તારી વૃત્તિ એમાં ક્યાં લાગી? આ રત્નને આયત કરી લે, આ હે રત્નને આયત કરી લે, તારી જિંદગાની સફળ થઈ જાય, તારા જન્મારા સફળ થઈ જાય. ગગન મંડળ કી ભીતરે ભરીશે હીરાની ખાણે, મૂર્ખ માયાની મોહ જાળમાં શું રહ્યો લલસાય? જો જાગ્યો હો, અનુભવના ઘરમાં આવ્યો હો, જાગ્યા હોય તો કરું બ્રહ્મંડ કી વાત, બ્રહ્મંડ મેં કોન રાવાસા, જરા અંતર ખડકી ખોલ નિરંતર નિર્ભય કરવાસા, શામદાસ કોઈ સંત વિવેકી વણજ કરે વેપાર, રાજદાસની વિનંતી સદગુરુ સદા રહેજો સંગાત, ખંજરી વાગી રે અહો ખંડમાઈ. જો જાગ્યા હો તો અનુભવ કર્યો હોય તો કયો કરો બ્રહ્મંડ કી વાત, બ્રહ્મંડમાં કોણ રાવાસા, તમારા ઘટ ગગનમાં કેનો વાસો વસી રહ્યો છે? જરા અંતર ખડકી ખોલ નિરંતર નિર્ભય કરવાસા, અંતરદ્રષ્ટિ કરીને જો, અંતર ખડકી ખોલવી એટલે અંતરદ્રષ્ટિ કરીને જો, નિરંતર નિર્ભય કરવાસા, જે નિરંતર પદ છે, જે નિર્ભય પદ છે, એમાં તારી વૃત્તિથી સ્થિરતા. જો ભયમાંથી મુક્ત થવું હોય તો આ નિર્ભય પદમાં સ્થિર થઈ જા, જેને ઉગારામ દાદાએ કીધું કે આ નિર્ભય નામ વિચારો, આશે એક ભવસાગર તરી જવાનો, આરો એ હરિજનો આ નિર્ભય નામને વિચારો. નામની અંદર નિર્ભય થઈ જાઓ, સ્થિર થઈ જાઓ, નિરંતર નિર્ભય કરવાસા. સામદાસા કોઈ સંત વિવેકી હીરાની વણજ કરે વેપારા, જે વિવેકી પુરુષો છે ઈયાની વણજ કરે છે. આ વેપાર તો સંતોને કરતા આવડ્યો કે દરેક મહાપુરુષો સંતો હરિનામની વણજ કરી અને જગતમાં ન્યાલ થઈ ગયા. સવારનો બોર હતો, નરસિંહ મહેતા હાથમાં કીર્તાન લઈ અને હરિકીર્તન કરતા હતા. એમાં બે પાંચ જાત્રાળુઓ, જાત્રાએ જવા દ્વારકાનાથની જાત્રાએ જવાને નીકળ્યા છે, પણ એ વખતે રસ્તામાં કાબાઓ લૂંટી લે, પૈસા પાસે હોય તો લઈ લે. એટલે એણે વિચાર કર્યો કે જૂનાગઢમાં જો કોઈની પેઢી દ્વારકામાં હાલતી હોય તો ત્યાં ઊંડી લખાવી લઈએ, પૈસા જમા કરાવી દે, ત્યાં આપણે ઊંડી લખી દે તો પૈસા મળી જાય તો રસ્તામાં લૂંટાવાનો ભય નહીં. એટલે એક જુવાનોનું ટોળું બેઠું હતું જેને નબીરા કહેવામાં આવે છે. નબીરાનું એક ટોળું બેઠું. નબીરા કેને કહેવાય ખબર? બાપને પૈસે મોજ કરતા હોય ને આને નબીરા કહેવાય, અને કમાવાનું કાંઈ ન હોય, બાપના પૈસે જલસા મારતા હોય આને નબીરા કહેવાને આવે છે. એને પૈસા કેમ થાય છે, કેવી રીતે કમાણી થાય એને કાંઈ ખબર નથી. આ નબીરા એ એક ટોળું બેઠું હતું. એને આ વૈષ્ણવ ભક્તોએ પૂછ્યું, ભાઈ કોઈ એવો મોટો શેઠિયો છે કે જેની પેઢી દ્વારકામાં હાલતી હોય તો મારે ઊંડી લખાવી છે. ઓલા ટીખડે છેડા અમારે નરસિંહ મહેતા છે ને, બહુ મોટો શેઠ અને સામરસા નામની એની એવડી પેઢી હાલે છે, તમારે રૂપિયા ખોટા જ ન થાય. ઓલા કે હા હો, ભગત માણાને આપણે વાતો સાંભળી છે કે ભગવાન એના કામ કરે છે, તો એની પાસે જ લખાવાય. એટલે આવડા વૈષ્ણવ ભક્તો જ્ઞાનિયા મેદાજી તો હવારમાં જમાવટ કરેલી કે આવો આવો વૈષ્ણવ આવો, મારે લાયક કંઈ કામકાજ. કે હા મહેતાજી, કામ છે એટલે જ આવ્યા. કે બોલો ને. કે અમે એવું સાંભળ્યું છે કે તમારી સામળસા નામની દ્વારકામાં મોટી પેઢી હાલે છે. કે હાલે છે ને? આને વિચાર કર્યો, ક્યાં ના કેવી, હાલે જ છે ના ક્યાં કેવી. કે હાલે છે ને ભાઈ? કે તો આલ્યો 400 રૂપિયા, અમને ઊંડી લખી દો એટલે ત્યાં અમને પૈસા મળી જાય, કે લાવો. આને 400 રૂપિયા દીધા એટલે બે ત્યાર સાધુડા બેઠા હતા,
કે કાનદાસ રામદાસ જાઓ બાપા ગામમાં જાઓ, સીધું લ્યાવો, ચકાચક લાડુ બનાવીને બધા વૈષ્ણવોને બધાને હરિહર કરાવી, 400 રૂપિયાનું સીધું મગાવી અને હરિહર કરાવી નાખ્યું. એટલે આને શંકા પડી કે બરબારા 400 રૂપિયાના ચકાચક લાડુ બનાવી બધાને ખવડાવી દીધા, તો આ મોકલતો હોય છે તો પેટી હાલતી છે ને, ક્યાંક આપણા પૈસા પડી તો નથી ગયા ને, પૈસા આપણા પડી તો નથી ગયા ને, પણ હવે દેવાઈ ગયા એ દેવાઈ ગયા. પણ ખરેખર નરસિંહ મહેતાએ જમા જ કર્યા હતા. નરસિંહ મહેતાએ, કારણ કે બધાના ધંધાની રીત જુદી જુદી હોય, એણે ખરેખર જમા કર્યા હતા. આ જમા કરવાની હારામ હારી રીત છે, કોકને ખવારો ને એ જમા જ કર્યું છે. કોકને ખવાયું હોય છે તમને કોક ખવડાવે છે, આ કોઈ ભૂલવા જેવું જ નથી. આ જમા કરવાની હારામ હારી રીત છે. કરી લે બંદગી સાસા સાહેબની, અહીં દેવે ગાઈ વહાં દેગા, બજી લે અલ્લા અલખની આગળે, અહીં દેવાય ગાઈ વહાં દેગા, હરિગુરુ ચરણે બોલ્યા પદમપુરી કર્મે ધર્મે હારે, કે અહીં જે દીધું છે ને એ જ વાં મળવાનું, બાકી વાતમાં માલ નથી. જમા કરતા આવડવું જોઈએ, પણ જમા કરતા ન આવડે ને દીધું નથી ને લેવું છે, લેવાય ન લેવાય બાપુ, ન લેવાય. ઓલો વાણિયાભાઈનું દ્રષ્ટાંત આપણે કહી છે ને, કે વાણિયા ગામડિયા ગામમાં પેલા વાણિયા વેપાર કરતા, અભણ પ્રજા કંઈ ખબર ન પડે, વાણિયાને એક મિસ્ત્રી દોસ્તાર ને આખો વરહ એને અહીંયાથી મોદીખાનું એટલે કરિયાણું લે ને વાણિયો ઉધાર આપે, પણ ડબલ ડબલ લખી નાખે. વરહ દે ઉતારને ઓલા હાથ આવે, પહેલાં તો પૈસા દેવાનો રિવાજ નહોતા, ખેડૂતને અનાજ પાકે એટલે સુતાર હોય લુવાર હોય એને અમુક નક્કી કર્યું હોય, મણ માંડવી દેવી ને બે મણ ઘઉં દેવાનું, અડદ દેવાનું, મગ દેવાની, હાથ આવે એમાં ઘરમાં ખાવાનું રાખવું ને વધે એ વેચે એમાંથી પાછું જમા કરાવવાનું. એટલે મિસ્ત્રીને જે હાથ આવે વરહ દે અનાજ એ વેચીને ભરવા જાય કે ભાઈ હવે મારું નામું ભરાય, પડાઈ ગયું પણ વાણિયો કે થોડુંક છે, સોપડો સોખો ન કઢાય. એમ ધીમે 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 વ્યાજનું વ્યાજ ને કરજ વધતું ગયું. વાણિયોભાઈ કે મિસ્ટડી જાજુ થઈ ગયું, કરજ જાજુ થઈ ગયું ભાઈ, કે દય હવે શું કરું, મારે આવરહે છોકરાને લગ્ન છે, કે ટોટો બહુ થઈ જશે, કડી લે લગ્ન કડી લે, રૂપિયા ટાળા જ છે એમ જો, મીઠું મીઠું બોલતો જાય, રૂપિયા દેતો જાય ને વ્યાજ ડબલ ડબલ કરતો જાય, ઓલાને બિચારાના હિસાબમાં ખબર ન પડે. એ છોકરાના લગ્ન કર્યા બહુ કડક થઈ ગયું મિસ્ટડી, હવે શું કરું એમ કરે, તારું મકાન છે ને મને દઈ દે ને તું ભાડે રહેવા હોય જા, ગામમાં ઘણા ખાલી પીડ્યા છે, પણ હડબડ થઈ જાય. બોલો કે એમ, અમુક કિંમત નક્કી કરીને વાણિયાને મકાન દીધું. હવે તો ભાઈ સોપડો સોખો ને, ના આપણા એટલા વર્ષનો સંબંધ છે, હા સોપડો સોખો ન કઢાય, હવે થોડુંક છે થોડુંક છે, અરે હવે કઈ ભરાય. દીકરાને લગ્ન કર્યા, વહુની અગણીના આણાના પૈસા ને બીજું ત્રીજું વરી લેવાના થયા, હવે વાણિયો કે બહુ થઈ ગયું, બહુ થઈ ગયું, કે તે હવે અટાડી દુકાન છે ને મારે મેળે મેળ છે એ દઈ દે. ઓલો કે એમય છૂટતો હોય દુકાન, હું મારે થી ગમે અહીંયા જઈને કામ કરું, દુકાન દઈ દીધી, શોખવાળું કરી દીધું વાણ મિસ્ત્રીનું. એવા એ મિસ્ત્રીના છોકરાના લગ્ન થયા હતા, ભગવાનની દયાથી બે વરહે બાઈને સારા દિવસો આવ્યા, દીકરો જન્મવાનો ટાઈમ. એ વખતે વાણિયાભાઈને જવાનું થયું ને જમદૂતો લેવા આવ્યો. જમદૂતો કે હાલો વાણિયાભાઈ ઉપડો, આ તેની અરે મીંડો વાતો કરો, મને ક્યાં લઈ જાઓ, જમદૂતો કે ક્યાં લઈ જાઓ. બોલો જમદૂતો કે આ મિસ્ત્રી ન્યા, હે કે આ મિસ્ત્રી ન્યા, તે ચોખવાળું કર્યું ન્યા, ત્યારે જ બેવાનું છે. એટલે વાણિયો કે તે અમારામાં મડમ જોડી, કે તમારામાં ને તમારામાં હવે ન આવે, હે જમા કરતા આવડવું જોઈએ બાબુ, સંતોને જમા કરતા આવડ્યું છે.
નરસિંહ મહેતાએ જમા કર્યા, પણ આને ક્યાંથી સમજાય? આખી રાત રોક્યા, કીર્તન સાંભળ્યા, હવારે ઊંડીએ લખી દીધી કે શામળશાહ શેઠને માલુમ થાય કે આવેલ જાત્રાળુને 400 રૂપિયા અંકે 400 કોઈનો હાથ નો ઈડો એવા તાજી મોરના ફળફળતા દઈ દેજો. દસ્તક તમારો નરસિંહ. ઊંડી લખી દીધી એણે લઈ લીધી. પછી એકને વિચાર્યો, હે મહેતાજી, તમારો આ ધંધો, તમારી આ પેઢી હાલે છે તો તમારો ધંધો હું? કે અમારો ધંધો તમને નહીં ખ્યાલ આવે, પણ સદાય તમારે પૂછો છો એટલે જવાબ દઉં કે અમારે શેનો ધંધો છે, અમારે શેનો વેપાર છે એ તમને કહું. પણ તમને જો સમજાય તો કહું. એ જી સંતો અમે રે વેપારી
નરસિંહ મહેતા કે અમારે તો ભગવાનના નામનો વેપાર છે, અમે વેપારી રામ નામના, અમારે ત્યાં વેપારી આવે, અમારે ત્યાં માલ લેવા ગામો ગામના વેપારી, એવું નહીં સિંહોરમાં એટલા જ ગામનું વટાણું, અમારે તો વેસાણું જ અમારું એવું છે ને એવું બધાને ભોગ્ય પડી ગયું છે, એટલે અમારે તો અમેરિકાથી ઓટ લેવા આવે માલ, ફોરેનથી આવે, દેશ પરદેશથી માલ લેવા આવે, કારણ કે અમારો માલ એવો છે, અમારો માલ એવો છે ને એ માલ બધાને જરૂરનો જ છે, પણ અમુકને નથી ખબર, એ નથી લેતા, ખબર છે એ લે છે, અમુકને જરૂરનો બધાને છે,
પણ અમુકને નથી ખબર, એને ખબર નથી કે અમુકને ન ખબર હોય આધાર કાર્ડ ન કાઢવે, એ હાલવાય ને તઈ કાઢવે. એટલે આમાં આમ આ આધાર કાર્ડ છે બાપુ, મારે નાથનું નામ છે ને આધાર કાર્ડ છે, નકર એ વિના કોઈ આધાર નથી વાલા. ન ખબર હોય ન કાઢવે, હલવાય તઈ કે હવે કે ટાણું હોય ગયું, હાલો ઉપડો. હવે વાત પૂરી થઈ. અમારું વેસાણું સૌ કોઈને ભાવે, સંતોનું જ્ઞાન એવું છે, એમાં સંપ્રદાયિકતા કોઈ વાડાબંધી નથી, સર્વને ભોગ પડે એવું છે. કોઈ સ્વાર્થ નહીં, કોઈ વાડાબંધી નહીં, કોઈ મારું દારૂ નહીં, ભેદાભેદી નહીં, મત મતાંતર નહીં, સર્વની એકતા સધાવી દે એ સત્ય જ્ઞાન છે. એકતા કરે એ જ્ઞાન છે, અને વાડાબંધી કરે એ તો અજ્ઞાન છે. વાડાબંધી નહીં, મારું તારું નહીં, કોઈ ભેદ નહીં. સંતો મહાપુરુષો એટલું જ બધાને સમજાવે છે કે જગતની અંદર ઈશ્વર એક છે, ઈશ્વર એક છે. રામ ગયો, રહીમ ગયો, કલ્લા ગયો, ખુદા ગયો, ગોડ ગયો, જરથોસ્ત ગયો, રામ ગયો, કૃષ્ણ ગયો, નારાયણ ગયો, બ્રહ્મા ગયો, શિવ ગયો. નામ અનેક છે, રૂપ અનેક છે. આપણે દિવસની સભામાં કહી ગયા કે ઈશ્વર એક છે. આવું સમજાય ને તો ધર્મ ઝઘડાઓ બંધ થઈ જાય, પણ સમજાતો નથી. એટલે આ બધા વાંધા પડ્યા છે. નકર હિન્દુ ને મુસલમાન બે ભાઈ, પણ ગુરુ મળ્યા એવા કસબી, એટલે એકે દીધી માળા ને એકે દીધી તસબી. બેયમાં દોરા ને બેયમાં પારા ને બેયથી ફેરવીને નામ લેવાય, પણ તસબી નામ માળા જુદા પીડ્યા. એટલે વાદ ઊભો થયો, ઓલો કે તાર તસબી એટલે હું, ઓલો કે તને માળા એટલે હું, પણ આ નામ જુદા પીડ્યા. એટલે હે ભંભલી કયો તોય ભલે, ને ગોળો કયો તોય ભલે, ને કુયડું કયો તો ભલે, પણ બધું ભીનું છે, માટીમાંથી ભીનું છે. નાના મોટા હરિના ઘાટ, આમાં કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરાટ. ગુરુ મળ્યા આવા કસબી, એટલે એકે દીધી માળા ને એકે દીધી તસબી. એક જાય અગમ નિહાળે, એક જાય પશ્ચિમ નિહાળે, દોનું નમી નમી જમીન પર શીશ ઢાળે. આપણે ઉગમની દિશા મોટી માની તો યાથમણા ઉભા રહીને નમાજ પઢે, પણ આપણા મંદિર ઉગમણા બહારના પાસે, તમે મંદિરે દર્શન કરો, તમારું મોટું કેમ ન થયું? બે થઈ ગયા. આપણી પાંચ વખતની પૂજા ને એની પાંચ વખતની નમાજ બે હરખું જ છે. આપણે પૂજા કરીને લાંબા ટૂંકા થાય, ની નમાજ પઢીને લાંબા ટૂંકા થાય. દોનું નમી નમી જમીન પર શીશ ઢાળે, એક રીએ એકાદશી એક રીએ રોજા, પણ બેમાંથી કોઈ તન મન ન ખોજા. આપણે કઈ એકાદશીનું હાસ એ કે રોજાનું હાસ અમે મોઢામાં હળી ન નાખીએ, થૂક ન ગળે ઉતારીએ, પણ હાંજે વાટ જોતા હોય તો પડે એટલે તરત સુરગી ઉપર ચડી બે, આખી રાત ખાઈને આખો દી ભૂખ્યારી. આપણે એકાદશી કાયલ હોય ને હને પાત આજુ પડે, સિંહોર જાવ છો માર્કેટમાં જાઓ, ધારા કેળા સુમકી વાળા લઈ લેજો, કાલે એકાદશી છે. માર્કેટમાં આટો મારજો ને, સકરિયા હોય લઈ લેજો, સકરિયાને શીરો કરશું. રાજાગ્રહ લોટ લેતા આવજો ને પૂરી કરશું. સિંધા લૂણ લેતા આવજો, શાકમાં મીઠું ન નખાય, તીખાઈ લાવજો, બટેટાને સૂકી ભાજી કરશું. હે એ ઓલા ફરાળી સેવડો ને હાજી પેડા લેતા આવજો. જે દી મનને ખીલે બાંધવું તે દી હવારમાં છૂટું. એલસી વાળું દૂધ કરો ને આજે આપણે ક્યાં ખાવું છે? થોડીક વાર કેળું કેળું લાવો ને ક્યાં ખાવું છે? લાવો ને માંડવી દાણા એ ખવાય ફરાળમાં ગણાય, આજે આપણે ક્યાં ખાવું છે? અને બપોરે સકરિયાનો શીરો, રાજગ્રાન લોટની પૂરી, સૂકી ભાજી, સ્પરાળી સેવડો, બેડા. હે હા એકાદશી કોણ નો રી, હું કેવું રવાય બેક વરફ જબા હાકડા થઈ જાય. આવી એકાદશી કોણ નો રીએ ભાઈ, એ કોણ નો રી બધા રે. હે પણ મારે એકાદશી રેવી, મારે રોજો રહેવું, એ ભાવ ક્યાંથી જાગ્યો? એ ભાવી પુરુષને આખો મુસલમાન સમાજ રોજા નથી રહેતો, આખો હિન્દુ સમાજ એકાદશી નથી રહેતો, પણ આ મને ભાવ ક્યાંથી થયો? એ ભાવિ પુરુષને ઓળખો. એકરીએ એકાદશી એકરીએ રોજા, પણ બેમાંથી કોઈએ તનમન ન ખોજા. એક જાય મકા મદીના, એક જાય કાશી, બેયના ગળામાં રહી ગઈ છે હજી લક્ષોરાશીની ફાંસી. આપણે કાશી મોટું તીર્થ માનીએ એ મકા મદીના માને છે,
બે જાય છે સતાજી ગળામાં લક્ષરાશી ની ફાંસી રહી ગઈ છે. કહે કબીર સુણો નરભેદો, આમાં બોલવા વાળો બોલે એ મુસલમાન કે હિન્દુ, બોલે એની કઈ જાત કેવી? કે હિન્દુ કહો તો હમનાય, મુસલમાન કહો તો બી હમનાય. પાંચ તત્વના પૂતળામાં ગેબી રિયો સમાય, ગેબી ગેબ છે આવ્યા ન્યા નહીં કુશેબ, ઉલટ સમાવી દે આપમાં તો સૂટી જાય સર્વે. એ બોલનારની કોઈ જાતિ જ નથી. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ ને શેખ, જ્ઞાન દ્રષ્ટિથી વિચારો આત્મા છે બધાયનો એક. આ તો અજ્ઞાનીને મન જુદા, જ્ઞાની કે ને જુદા ગણાય. સંતોનું જ્ઞાન સર્વભોગ્ય છે, એમાં કોઈ વાડાબંધી નહીં, સંપ્રદાયિકતા નહીં, એક ઈશ્વરને નક્કી કરો એટલી જ વાત. આવું વેસાણું સૌ કોઈને ભાવે, જેને અઢારે વરણ નરસિંહ મહેતો કે ઓરવા આવે. અમારે બધા વર્ણના લોકો ઓરવા આવે, કાંઈ એક વર્ણને કાયમ આવે એવું જ્ઞાન નથી, આ બધાને કાયમ આવે એવું જ્ઞાન છે. અઢારે વર્ણ જેને ઓરવા આવે, પણ અમારું વેસાણું એવું છે, મહાન મૂલ્યવાન છે. લાખ વિના લેખું નહીં, પાર વિનાની પૂજી. લાખો નહીં કરોડો દેતાય, જે માલ ન મળે એ માલ સંતો હાવ મફતમાં આપે છે, હાવ મફતમાં. નગર મારા નાથનું નામ હોંગુ ન જાણતા હો ભાઈ, હા સોંગું નથી, સોંગું નથી, એના સમાન કોઈ કિંમતી વસ્તુ નથી. એક પલામાં નામ મૂકો અને એક પલામાં આનંદ બ્રહ્માંડની સંપત્તિ મૂકો તોય નામ બરોબર નથી, નામ બરોબર નથી, એટલો મહિમા એના નામનો છે. પણ સંતો વિનામૂલ્યની ઓળખાણ કરાવે છે. લાખ વિના લેખું નહીં છે પાર વગરની પૂજી, ઓરવી હોય તો ઓરી લેજો સંતો, એ કસ્તુરી કરી છે હાવ હોંગી. કસ્તુરી સાવ હોંગી કરી છે, જે ગહન વસ્તુ છે એને સરળ કરીને સંતો સમજાવે છે, સમજાવે છે. અને અમારો માલને અમારું વેસાણું નરસિંહ મહેતો કે એવું છે કે અમારું વેસાણું કાળ દુકાળે ખૂટે નહીં, ખૂટે નહીં. એવું નહીં કે બહુ વરસાદ થયો એટલે નાસિકનો પાક ફેલ થયો અને ડુંગળી મોંઘી થઈ ગઈ, અમારે આમાં દુકાળ ભૂકાળ પડે નહીં, સુકાળ જ કાયમ. આમાં કોઈ દી પાક ફેલ ન જાય, ફેલ ન જાય, આ વેસાણો ખૂટે જ નહીં કોઈ દી. આ માલના ઢગલે ઢગલા પીડ્યા પણ આના ગ્રાહક જ ઓછા છે, આના ગ્રાહક જ ઓછા છે. અમારું વેસાણું કાળ દુકાળે નો ખૂટે, રાજાનો દંડે જેને સોર નો લૂંટે. રાજા આને ઉપર સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ, જીએસટી આમાં કાંઈ લાગે? કાંઈ ન લાગે. ચોર આને લૂંટી હગે? હે, ન લૂંટી હગે. બાકી હગે હાથમાં વીટી પહેરી હોય, અંધારે હેલા જતો હોય, બીક લાગે ખરી, નહીં નીકળે ને કોઈક ભટકાઈ ગયો ને આંગળી કાપી લે. આ માલની કાંઈ સોરાવવાની બીક ખરી? આ કોઈ લૂંટી જાય એવી બીક ખરી? કોઈ લઈ હગે? આમાં ઘરનાય કોઈ ભાગ પડાવી હગે કે બાપા તમે બહુ માળા કરી છે, બાકી અડધો ભાગ આપણો લાગશે, હો તમે બાપશો, અડધું તો મને ભજનનું ફળ દેવું જોઈએ, કેસ કરો તો હાલે, હાલે આમાં કેસ કે મારા બાપે ભજન કર્યું મને ભાગ નથી દેતા, હાલે ન હાલે. આમાં પત્નીના કમાઈમાંથી પતિનો ભાગ પડવી શકે, પતિની કમાઈમાંથી પત્ની ભાગવી ન શકડે, દીકરાની કમાઈમાંથી બાપનો ભાગ પડાવી શકે, ભાગ બાપની કમાઈમાંથી દીકરોનો ભાગ પડાવી શકે, આમાં કોઈ ભાગ જ ન પડાવે એવો હુવાંગ આંક મૂડી છે. આમાં કોઈ ભાગ ન પડાવે, બાકી તો ગમે ત્યાં કાયદેસર થાય અહીંયા દેવું પડે. આ તો દીકરીઓ હારે જાય છે, નથી માગતી, હવે મોંઘીયું જમીન થયું એટલે એ મંડી માગવા, એ કે અમા અડો જમાવો જમાઈને કે જા વેસી આપણો હક લાગે, નથી એવું થતું કે હું ખોટું બોલું તો બસ. હા એમ આમાં ગમે ભાગ પડાવે, બાકી આમાં કેસ કરે તોય તમારી કમાઈમાં કોઈ ભાગ ન પડાવી શકે. રામ નામ ધન મારે વાજે ને ગાજે, માથે સપન ભેર ભૂંગળ વાગે. રામ નામ ધન દરેક મનુષ્ય માત્રના ઘટની અંદર ગાજી રહ્યું છે, જેના ઉપર નાદ બ્રહ્મના વાજા વાગી રહ્યા છે.
માથે સપન બેર ભૂંગળ વાગે, આવરો ને ખાતા વહી જેમાં લક્ષ્મીવર નું નામ, સીઠીમાં સત્રભુજ લખી દેવાઈ નરસૈયાનું કામ. આવરો ને ખાતા વહી વેપારીના સોપડાના નામ છે. નરસિંહ મહેતો કે મારા સોપડામાં મેં પહેલેથી જ રાધે ગોવિંદ લખાવ્યું છે. નરસિંહ મહેતાની વાણીની શરૂઆત જ રાધે ગોવિંદથી થઈ છે. આવરો ને ખાતા વહી જેમાં લક્ષ્મીવરનું નામ, સીઠીમાં સત્રભુજ લખવા એ નરસૈયાનું કામ. કોઈ આવે તો એની સીઠીમાં સત્રભુજ લખવા એટલે એના ચિત્તમાં નામનું ચિંતવન કરાવી દેવું, એ અમારું કામ છે, એ અમારો ધંધો છે, એ અમારો વેપાર છે. કોઈ આવે અને અમે એ જ એની સીઠીમાં લખી દઈએ, એના ચિત્તના ચિંતવનમાં એવું સમજાવીએ છીએ કે તારા ચિત્તની અંદર ઈશ્વરનું નામ લખી દે, એનું ચિંતવન કરી. બીજા ચિંતવન તો ઘણા કર્યા, હવે કરવું હોય ને ઉદ્ધાર કરવો હોય ને તારા જીવનનું કલ્યાણ કરવું હોય તો આવડું આ કરી લે, આવડું આ કરી લે. એટલે જીવનની અંદર સારામાં સારી કમાણી કરવી હોય ને ધન કમાવવું હોય તો આ રામ નામ ધન કમાવા જેવું છે. એને માટે મીરાએ કીધું, હું તો મારા જીવનમાં રામ નામ ધન કમાણી છું, હું તો મારા જીવનમાં રામ નામ ધન કમાણી છું. ની ધન એવું છે કે જન્મો જન્મ ખાવ ને તોય ખૂટે નહીં એવું છે. સખીરી મેને રામ રતન ધન પાયો, રામ રતન ધન પાયો, સખીરી મેને રામ રતન ધન પાયો, સખીરી મેને રામ રતન સતકીન
सदगुरु सतकी नाव खेवतिया सदगुरु बहुसागर तिरयायो सखीरे मैंने राम रतन धन पायो सतकी नाव खेवतिया सतगुरु सतकी नाव खेवतिया सतगुरु सागर तिरयायो चकिरी मैंने राम रतन धन पायो राम रतन धन पायो राम रतन धन पायो चकिरी राम रतन धन पायो मीरा कहे प्रभु गिरधर नागर मीरा कहे प्रभु गिरधर नागर रखय रख जस गायो रखय रख जस गायो सखीरी मैंने राम रतन धन पायो मीरा कहे गिरधर नागर मीरा कहे प्रभु गिरधर नागर रख रख जस गायो सखीरी मैंने राम रतन धन पायो राम रतन धन पायो सखीरी मैंने राम रतन धन पायो सखीरी राम रतन धन पायो जीवन में प्राप्त करवा जेवुं मेळवा जेवुं आपणे ज्यां जाय त्यां भेळुं आवे एवुं धन होय तो राम रतन धन छे बाकी गमे ई बैंक में जमा करावो जाओ हारा मारी बैंक कहेवाती होय के ई बैंक में मेळो ने तमे ज्यां जन्मो न्याय मळे एवुं खरुं એવું ખરું જ્યાં જાય ત્યાં મળે એવું ધન આ રામ રતન ધન છે જ્યાં જાય ત્યાં મળે એમ નહીં તમે જવાના હોય એની પહેલા જાય એવો આ નામનો પ્રતાપ છે એવો નામનો મહિમા છે તમારે જવાનું હોય એની પહેલા અહીંયા બધી તૈયારી તમારે માટે હોય જેને બુકિંગ કરેલી હોટલ કહેવાય છે ફરવા જાઓ પણ પેલા બુકિંગ કરજો પછી બિસ્તરા લઈને રખડશો હોટલ જડશે નહીં અને પછી જેવી જડશે એમાં ગરવું પડશે પછી જેવી પૂછડાવાળી કરે અને શિંગડાવાળી જડે બાપુ આ બબે મોઢાવાળી જડે આ ગમે હોટલમાં ગરવું પડશે હારામ હારી હોટલ મનુષ્ય દે છે એટલે નરસિંહ મહેતાએ કીધું ઠાકર બીજું કાંઈ માગવું નથી હરિના જન મુક્તિને માગે માગે જન્મ જન્મ અવતારા નિત્ય ઓસવ નિત્ય કીર્તન નિરખી લેવાશે નંદ દુલારા જન્મો જન્મ મનુષ્યનો અવતાર જીવો તમારા જેવા સંતોનો હથવારો મળે હરિગુણ ગાઈને બસ આનંદ કરીએ આ હારામારી હોટલ છે પણ બુકિંગ ન કરાયું હોય બુકિંગ મફતમાં નથી થતું સમજાય છે કે નથી સમજાતું બુકિંગ તો બધાને કરાવવું લાળા બધાને છે થૂકું બધાને આવી જાય પણ એમ બુકિંગ એમ એમ થાય હે ફાઇવ સ્ટાર હોટલમાં ઉતરવું અહીંયા ડેબુ તોડી નાખે અહીંયા એ હોટલમાં એમને જવાય હે એમ હારામ હારા પદને પામવું હોય તો આ ધન કમાવવું પડે બાપુ ધન કમાવવું પડે
કેવી રીતે કમાવવું પડે? કબીર કે મેં ટેક ગ્રહી, ગ્રહી શકે નહીં કોઈ, એક પલ મારા ગુરુને વિસરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ હોય. આમ રાજદી જે લાગ્યા છે, રાજદી લાગ્યા છે. સોમ નામનો મંત્ર હાચો, એમાં પ્રેમથી સીત ભરોયો, તાર અખંડિત જો તૂટે તો રોષે ભરાઈને રોયો, મામંદ કે મેં જગ કરતાને જોયો. એક ક્ષણવાર તાર તૂટે તો એને રોવું આવી જાય. આવી લગ્નિથી રાજદી ભૈજા છે ને તૈયા કમાવે બાબુ, એમનું વાતું કરે કાંઈ થતું નથી. મીરા કે સખીરી મેં રામ રતન ધન પાયો, નગર રાણો એમ રાણાને મીરા એમ કે ને કે મને હોને મઢી દે તો મઢી દેવાનો હતો, દસ દાસી જોઈ તો દેવાનો હતો, દસ જોડી વસ્ત્રો જોઈ તો આપવાનો હતો, પણ મીરા કે કાંઈ ન જોઈ, મને મારા નાથના નામ સિવાય કાંઈ નહીં, મને હરિભજન કરવા દે, મારે તારા રાજના સુખ કે વૈભવ કે કાંઈ જોતું નથી, બધાને તુસ ગણી અને રાજદી લાગી પડી. તો આટલા વર્ષો પછી અટાણે આપણે મીરાને યાદ કરવા પડે છે. અગર આપણે મીરાને હું જ નહીં તે નેડો કંઈ, આપણે હું કામ ભાઈ એને યાદ કરીએ? હે, આપણે કોઈ મોટા વક્તા હોય એની કથા કરીએ તો એક કથાના કરોડ રૂપિયા ખર્ચ થાય ને, પણ ગુણ કે ના ગવાય? તમે ભલે કરોડ રૂપિયાનું ખર્ચ કર્યું પણ ગુણ કે ના ગવાય? કે જે સંતો ઈશ્વર ભજનની કમાણી કરી ગયા એના ગુણ ગવાય છે. એની યાદી નરસિંહ મહેતાના સ્વામી સાંભળો, મીરા કહે પ્રભુ ગિરધર નાગર, એટલે તમારે નરસિંહ મહેતાને તમારે મીરાને હું લેવા દેવા, તમે એના ગુણ પણ તો શું થાય? નરસિંહ મહેતાના સ્વામી સાંભળો એમ કહેવાય, પણ એમ તો ન કહેવાય મારા કાકાને સ્વામી સાંભળો, પણ કાકે ક્યાં ભેજા હોય જ કહેવાય ને, નગર કાકાને સ્વામી સાંભળો ન કહી દઈ કહેવાય, નરસિંહ મહેતાના સ્વામી સાંભળો કહેવાય, કઈ કાકા ના કહેવાય બાબુ. મીરાનગર તો બહુ છે, મીરા કહે પ્રભુ ગિરધરનાગર, પણ મારા માસીના ગિરધરનાગર કહેવાય? ન કહેવાય બાબુ, ન કહેવાય. કમાણી કરી છે. સખીરી રામ રતન ધન પાયો, જન્મ જન્મ કી પૂજી પાઈ, જગ મેં સભી ખોવાયો, એક જન્મની નહીં આ કમાઈ, જન્મ જન્મની છે. જ્યાં જાવ ત્યાં ભેળી આવે એવી આ કમાણી, બાકી કાંઈ ન ભેળું આવે. બાકી દાટેલું ધન હોય એમાં જીવ રહીએ ને તો હરપ થઈ ને એનું ધ્યાન રાખવું પડે બાપુ, હમુની અધોગતિ થાય. સોમે માયા ભેળી કીધી, નિશ્ચે ભર્યા નાણા, મુવા પછી ત્યાં મણીધર થઈને બેઠો એના ઉપર રાફડા, રૂંધાણા એનાથી રામ ભજી લે રાણા, ગાઈ લે ની ગોવિંદના ગાણા. પછી મુવા પછી ત્યાં જીવ રહી જાય ને તો જીવની આવી અધોગતિ થાય છે, આવી ગતિગતિ થાય છે. કા પછી ખેડૂનું ભૈરે માયલું ડોબું થાય, સિંગડા ભટકાવ્યા કરે, ટકક ટકક ટકક. ખેડુ કે આ ભેંય આવી ત્યાંથી અમારા ગામમાં હરખું નથી, કોઈને કહેતા નહીં, દૂધ બહુ સારું પણ વેચી નાખ્યું, કે પણ હું વાંધો સિંગ ઠોક છે, આ ખીરા જ સિંગડા પસાડે, કે તારે જ બીજી બે સિંગડા પસાડે, કે નગારી બે બાજુ પસાડે છે, આ બાજુ પસાડે આ બાજુ પસાડે છે, એ કે અહીંયા ડેટું ને અહીંયા ડેટું, પણ કાઢવું કેમ? હું એને એક ઠેકાણ ડેટું, કાંઈ ડેટું અહીં ડેટું અહીં ડેટું, ઓલું કે અહીંયા ડેટું ને અહીં ડેટું, પણ કાઢવું કેમ, કાઢવું કેમ? તે કેટલાય નહીં એવું હોય ને કે સોરહારા બધે ફોફોર છે, પણ ઢોરની ગમાણમાં કેટલાય ગમાણમાં ડાયટ્યા હોય, એટલે પછી આ વારો આવે, પછી આવડો આવારો હોય, અહીંયા જીવ તો રહી ગયો હોય, સમજે નહીં, એટલે પછી આ દિશા થાય, એ દિશા થાય. આ ધન તો જાતિ વેળાએ મુંજવે મોહથી મમતાના બંધન બધાય, નડતર છે ગુરુની કૃપા એ મારું, હાસુ ધન છે તસ લાભુ હાસુ ધન, સંત જન પામે જે જુગો જુગના ધનવંત છે, ગુરુની કૃપા એ મારું હાસુદન છે. બાકી આ તો બધી કલ્પનાઓ છે બાપા, એટલે આપણે ધન ખરાબ છે એમ નથી કહેતા, પણ ધન મળ્યું તો એનો ઉપયોગ કેમ કરવો? જો ધનનો ઉપયોગ કરતા આવડે તો તમને ભગવાનના ચરણ સુધી લઈ જાય, પણ
કેવું કરવું, કઈ રીતે જીવન જીવવું, એટલું જ શીખી લેવાનું છે. એટલું જ શીખી લેવાનું તો બેડો પાર છે. સમજણ લેવાની છે, ધનનો સદવ્યય અને જીવનનો સદવ્યય. ધનનો સદવ્યય કોઈને મદદરૂપ થાવી, ધનનો સદવ્યય છે. જીવનનો સદવ્યય કે કલ્પના છોડીને ઈશ્વરનું ભજન કરો, એ જીવનનો સદવ્યય છે. આ કમાણી તો થાય તો થાય. જન્મ જન્મ કી પૂજી પાઈ જગ મેં સભી ખોવાયો, વસ્તુ અમૂલી દીધી મેરે સદગુરુ કૃપા કરીને અપનાયો. મારા સદગુરુએ અમૂલ્ય વસ્તુ આપી કે નામ બરોબર જગતની અંદર કાંઈ નથી, કોઈ નથી. કોણ કરું ગુરુદેવ કી ભેટ ન વસ્તુ દિશે તેનું લોકન મેં, બ્રહ્માનંદ સમાન ન હોય કદી ધન માણિક લાખ કરોડ દીએ. તો એ નામની બરોબર નથી, નામની બરોબર નથી. અમૂલિત વસ્તુ કે જેની બરોબર કોઈ ચીજ જગતમાં નથી. અમૂલિત વસ્તુ દીધી મેરે સદગુરુ અઢળક કૃપા કરીને અપનાયો, સખીરી મેને રામ રતન ધનબાયો. મીરા કે મારા ગુરુ રોહિદાસ બાબાએ નામ ભજનની રીત મને બતાવી છે. આ કમાણી કરવાની રીત બતાવી છે. કોઈ પણ ધંધો કરીએ તેની કંઈક રીત તો હશે ને, આ ધંધો આમ કરાય, આ ધંધો આમ કરાય, એમ રામ નામનો વેપાર કેમ કરાય, રામ નામનું ધન કેમ કમાવાય, એની કંઈક રીત તો હોય છે. અને રીત શીખવા ગુરુ કરવાના છે, કાંઈ ગાયલ મટાડવા ગુરુ કરવાનું નથી. અમે નુગ્રા હતા ને ગુરુ કરી લીધા, એમ નહીં. રીત શીખવા ગુરુ કરવાના છે, અને રીત શીખવાડે એ ગુરુ છે ભાઈ. રીત શીખવાડે ને ધન કમાવે એ ગુરુ છે. એવા ગુરુ જગતમાં મળવા દુર્લભ છે, બાકી તો આડે ઠેબે આવે. એવા ગુરુ મળવા દુર્લભ છે. વસ્તુ અમૂલી દીધી મેરે સદગુરુ કૃપા કરીને અપનાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે સોર ન લૂટે, દિન દિન બઢત સુવાયો. જેમ ખર્ચે તો ખૂટી ન જાય, આ વાપરો એમ વધે એવું ધન છે. આ ધન ખરસવાથી ખૂટી ન જાય, જેમ વાપરો એમ વધે, જેમ વાપરો એમ વધે એવું આ ધન છે. ખર્ચે ન ખૂટે અને ચોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો. જન્મો જન્મ કમાઈ વધતી જાય, જન્મો જન્મ કમાઈ વધતી જાય. આપને વિચાર આવે કે પ્રહલાદ જેવા બાળકને 7 વર્ષની ઉંમરે વૈરાગ્ય થાય અને ભગવાન મળે, આ 80 વર્ષના ભાભાઓને વૈરાગ નથી થતો, અને આપણા છોકરાને વૈરાગ થાય. ભર જોવાનીમાં વિચારવા જેવું નથી. આ એક જન્મની કમાણી ન હોય બાપુ, કેટલાય જન્મની હોય. હે, નગર 80 વર્ષના ભાભા થાય, મરવા કાંઠે ગયા હોય તો વૈરાગ થાય છે? ભગવાનનું નામ ગમે છે? નથી ગમતું. હાલો બાપા, સત્સંગમાં મજા આવે છે, બેહાય છે, શરીર રહી ગયા, નગર ભગવાનનું નામ સાંભળવા નામને નહીં ભાવ થતા હોય. એ પણ મોટર ગાડી છે, ત્યાં બેહવાનો ટેકો આપશું ના રે, કોઈ નડાય નહીં ભાઈ. એમ બેઠા છે ગીરે કે બાપા એમ કરો. 2 દી થયા બાપા, ભાઈના છોકરાના લગ્ન છે ને, છોકરે વેન કર્યું કે આતાના જાનમાં આવ્યું જો હે. કે હા ના ભાઈ, કે પણ આ તો મોટર નથી, ટ્રેક્ટર છે. રોદા બોદા ના ને કે ભોડામ બેહે. કેમ કરો તમે, કેમ કરો? નહીં તો વાતું થાય નામ વાલુજી તો જે આવી પારક પડે તે ખબર પડે. એમ થાય ને, રામ નામ મેં આલસું, ભોજન મેં હોશિયાર, તુલસી એસા જન કો વારંવાર ધિકાર છે. તો ભાઈ, અને ખર્ચે ન ખૂટે સોર ન લૂંટે, દિન દિન બઢત સવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. અમૂલ્ય વસ્તુ છે, જેની કિંમત ન આંકી શકાય એવી આ વસ્તુ છે. સતની નાવ ખેવટિયા મળ્યા સદગુરુ, બહુસાગર તીરાયો. સતનામની નાવ મળી અને સુકાની જેને ગુરુ મળ્યા. બહુસાગર તરવા માટેનું દુનિયામાં કોઈ નાવ હોય તો નામરૂપી નાવથી બહુસાગર તરાય છે. ભલે ગમે એટલો ભયંકર કહેવાતો હોય, ગમે એટલો દુસ્તર કહેવાતો હોય, દુસ્તર બહુસાગરને તરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન જો હોય તો જગતની અંદર
નામરૂપી નાવ છે, નામરૂપી નાવમાં બેહીન પાપિયાએ પાર પડી ગયા છે, નામરૂપી નાવમાં બેહી પાપિયાએ પાર પડી ગયા છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું કે બધા પાપીઓ કરતાં તું પાપની ખાણ સમાન અર્જુન હઈશ, પણ જ્ઞાનરૂપી નાવડે બેહીને નિસંદેહ તું પાપરૂપી સાગરને તરી જાયશ. નામરૂપી નાવમાં બેહવાથી જરૂર ભવસાગરને તરી જવાય છે, પાપમાંથી મુક્તિ મળે છે અને ભવસાગર તરાય છે, એવો નામનો પ્રતાપ છે. નકળવાળીઓ ભીલ વાલ્મીક ઋષિ કેદી થાય, જેસલ બારવટીઓ જેસલ પીર કેદી થાય, કેદી થાય વરાહી નામની વેશ્યા સતી કેદી થાય, અંગુલી નામનો અંગુલીમાર નામનો માણસ સંત કેદી થાય, વ્યાધ નામનો કસાય જે ખાલી સૈગલાની જીભુનું શાક કરીને ખાવાવાળો કેટલા મારતો હોય છે, એલા આવા આ નામરૂપી નાવમાં બેહીન પાર પડી ગયા છે. અતિ પાપિયા એ નામરૂપી નાવમાં બેહીન પાર પડી ગયા છે. પાપ કી પાર ન પહોંચે પાતાળ મેં, ઓ લાભ કી પાર મેં લેખ લે, ધ્યાન કરીને ધ્રુવ બેઠ ગયા ઓ દયા કા માર્ગ દેખ લે, દયા કા માર્ગ દેખ લે દુનિયા, સુદામાના મોલ સોન મે સુનિયા, હરિનામ પર હાજર રેન ભરોસો પડે, ભ્રમણા ભાંગે તો ભેદ પીડ્યો છે મેદાનમાં, તારાથી લેવાય તો લઈ લે. નામની આગળ પાપનું શું આવે, નામનો એવો મહિમા છે, નામનો એવો પ્રતાપ છે. નામે કરીને અધમતીના અધમ કર્મ કરનારાઓ પણ પરમપદને પામ્યા છે, પણ જો વિશ્વાસ આવે તો થાય, શ્રદ્ધા બેહે તો થાય, ઇદબાર આવે તો થાય, સંતોની વાત માન્ય થાય તો થાય. બાકી નામે પાયર પડાય એ વાત 100% સત્ય છે, 100% સત્ય છે, પડાય જ. તો ભાઈ સતની નાવ ખેવટિયા મળ્યા આવા સદગુરુ ભવસાગર તીર આવ્યો, નામરૂપી નાવ મળ્યું, સાવધ સુકાની સદગુરુ મળ્યા. સુકાની એવા સદગુરુ હોય તો જીવન નવકાહર ખ્યાલે નગર બાઠે ભરાઈ જાય. વ્યવહારમાં કેમ રહેવું, વ્યવહારના કાર્યો કેમ કરવા, એની આરે ભક્તિ કેમ કરવી, એ સમજણ માટે ગુરુ કરવાના છે. માત પિતા રે કેવો વ્યવહાર કરાય, સ્ત્રી આરે કેવો વ્યવહાર કરાય, બેન આરે કેવો વ્યવહાર કેવાય, રીતે વડીલોની આજ્ઞાનું પાલન કેમ કરાય, આ બધું શીખવા હાટુથી સદગુરુ છે. એ સમજાવે તો આપણે એ રીતે વ્યવહાર કરી શકીએ અને આપણા બે કામ સફળ થઈ જાય, લૌકિક અને અલૌકિક. પણ બધાના માઇન્ડમાં એવું જ ભરાઈ ગયું છે કે મોક્ષ જોતો હોય ભક્તિ કરાય. હું એમ કહું છું કે તમારે સંસારમાં નિરાંતે રહેવું હોય તોય ભક્તિ કરાય, મોક્ષ પછી આ એક બાજુ રાખો, પણ સંસારમાં શાંતિથી રહેવું હોય ને આનંદ કરવો હોય તોય ભક્તિ કરાય. બાકી સમજણ ન હોય ને, એક આવે પેલા ખાઈ લે, પછી બીજો ખાય, એ બહાર નીકળે તો ત્રીજો ખાય, ઘરમાં ને ઘરમાં ભેળા રહેતા હોય બોલે વ્યવહાર ન હોય. બાપુ દીકરાનું કહ્યું બાપ ન કરે, બાપનું કહ્યું દીકરો ન કરે, પત્નીનું કહ્યું પતિ ન કરે, પતિનું કહ્યું પત્ની ન કરે, આ ભક્તિની ખામી છે, ભક્તિની ખામી છે. આપણા બાળકોની અંદર ભક્તિના સંસ્કાર હશે તો ભક્તિ એનું રક્ષણ કરશે, ભક્તિ એનું રક્ષણ કરશે. ભલે મોબાઈલનો જમાનો છે, બરાબર, તમારો છોકરો ભણવા જાય તમે ઘડીએ ને ઘડીએ કહો ક્યાં છો ક્યાં છો ક્યાં છો, એ હાસું બોલે ખોટું બોલે તમે હું કેમ પકડી શકશો, પણ એના જીવનમાં ભક્તિ છે ને તમારે મોબાઈલ નહીં કરવો પડે. તમને સાચે પાણી હશે કે એ સીધો સ્કૂલેથી ઘીરે જ આવશે. સંસ્કાર છે ને, સંસ્કાર છે, સંસ્કાર હશે જ તમારે એને એમ નહીં કહેવું પડે કે હવે ટીવી જોવાનું બંધ કરીને લેસન કર લે, એનામાં સંસ્કાર હશે ને તો ટીવી જોહે જ નહીં, જોહે જ નહીં. પણ હવે આપણા જ ઊંધા સહમાં થઈ ગયા, શું કરો તમને, વડીલો ના પડે બેટા, તું આવી સત્સંગમાં ને ભજનમાં ભાવમાં તો તારો અભ્યાસ બગડશે, અરે જિંદગી બગડશે. ત્યાં કાંઈ એક દિમ અભ્યાસ ન બગડી જાય, જિંદગી બગડશે, એનો તો કાંઈક વિચાર કરો ને, બગડી છે ગણાય નહીં. આ તો પછી લાફા મારીને ગાલ લાલ રાખે કેમ કહેવા જવું, કુલાન દુમ ગુમડું કેમ દેખાડવું, આ એના જેવું છે બાપુ. હા હા એવી પરિસ્થિતિ છે અત્યારે,
હા એમ છે બધું, તો પછી બાધી લાખને ઉગાડી વાહર ખાય, એના કરતાં પહેલેથી આ કંઈક કર્યું હોત તો, આ કર્યું હોત તો. આપણા ઘરમાં ભક્તિ હોવી જોઈએ, હોવી જોઈએ, હોવી જોઈએ. જેના ઘરમાં ભક્તિ છે ને એના જીવનના આવી રીતે રક્ષણ થાય છે. ભક્તિ છે ને આ ભગવાન છે, અને મારા નાથનું રખોલું હોય ત્યાં ક્યાં અવિદ્યા આવે વાલા? મારા નાથનું રખોલું હોય ત્યાં અવિદ્યા ક્યાં આવતી હતી? પણ એનું રખોલું નથી ને ત્યાં વાંધો છે. આપણે બહુ ડાપણ ડાયા, આપણે રખોલા બખોલાની જરૂર નહીં, રાખ ભલે ભેળાઈ જાય બીજું હું, ભેળાઈ ગયું હારા હારાનું ભેળાઈ ગયું, વાયડે કરતા હતા ને એનું ભેળાઈ ગયું, કાંઈ ઠીક છે બધું. એમ આપણે ક્યાંય કથા કરવા નવરા છે, આ તો કેવું પડે ખાલી કોઈને સમજાય દો. એટલે ભક્તિ છે એ બધી રીતે આપણું રક્ષણ કરે છે, અને ભક્તિ છે અહીંયા અષ્ટસિદ્ધિને નવ નિધિ હાજર છે. અષ્ટસિદ્ધિને નવ નિધિ ત્યાં હાજર છે. જ્યાં ભક્તિ છે અહીંયા ભગવાન છે, અને ભગવાન હોય ત્યાં બધું હોય, એટલી જ ખબર પડે કે ન પડે. ભગવાન ભાગવતમાં બોલ્યા, નામે વાસામી વૈકુંઠે યોગી નામ હૃદય રવો, મદ ભક્તા ગાયંતી તત્ર તિષ્ઠ નારદ. હે નારદ, હું ખાયમ એવા આવગાવ લોકો વસાવીને રહેતો નથી. નામે વાસામી વૈકુંઠે યોગી નામ હૃદય રવો, યોગીઓના હૃદયમાં પણ તુર્યાતીત અવસ્થા સિવાય હું રહેતો નથી, પણ મારા ભક્તો ભાવથી જ્યાં મારા ગુણ ગાય ત્યાં હું કાયમ રહું છું. આપણે આપણા ઘરમાં હરિ કીર્તન કરીએ, એના ગુણ ગાઈએ, એનું નામ સ્મરણ કરીએ, તો આપણા ઘરમાં ભગવાનનો વાસો ન થાય, ન થાય. તમે કુસંગ કરો છો, તમારા ઘરમાં દારૂનો વાસો થાય, ભગવાનનો શું કામ ન થાય? તમે લેવા તમારા ઘરે કોઈ દી આ ફ્રીજમાં હોત મૂકવા મીંડા, શરમ નથી થતી. હા, તમારા ઘરમાં આનો વાસો થયો ભગવાનનો ન થાય એમ ને, ન થાય. એ આના જેવો નહીં હોય, સમજે નહીં ને કોઈ વાતે, કોઈ વાતે ગળે ઉતરીને તમે કરો, હે વાસો જરૂર થાય. બાકી જાગર કથા નહીં, કીર્તન સંત નહીં મજમાના, સાંજ પડે ને જમરા ડેરા દે એને જાણી લેવા મોટા સમસાના. જે ઘર કથા નથી, કીર્તન નથી, એનું નામ નથી, એ સાત ભુવનનો બંગલો હોય તો એ કબીર સાહેબ કે શણગારેલું સમસાન છે. સાજેલ ઝૂંપડી હોય પણ જ્યાં સંતના ચરણની રજ ખરતી હોય, સંતોના આગમન થતા હોય, હરિગુણ ગવાતા હોય, ઈશ્વર નામની જેને પ્રીતિ છે, એ સાજલ ઝૂંપડું છે ને એ જાગતું જીવતું વૈકુંઠ છે. દેજો અમને વૈકુંઠમાં વાસ, દેજો અમને વૈકુંઠમાં વાસ. તમારી ઘેરે વૈકુંઠ બોલાવો તમને શું વાંધો છે? તમારે ઘેરે વૈકુંઠ બોલાવો ને, જ્યાં એની ભક્તિ છે એ જ વૈકુંઠ છે બાપુ, ક્યાંય લબડતું નથી વૈકુંઠ. જે ઘેરે એનું કીર્તન થાય છે, એના ગુણ ગવાય છે, જ્યાં સંપથી રહેતા હોય એ જાગતું જીવતું વૈકુંઠ છે. એ વૈકુંઠમાં જવા કરતા વૈકુંઠને ઘીરે જ બોલાવી લ્યો ને ભાઈ, હે મીરા કેડે જાઉં એની હું ખાતરી, અટાણે જલસો માલ લ્યો ને, અટાણે લહેર લૂંટી લ્યો ને. સંતો જીવતા જ વૈકુંઠમાં વિહાર કરી ગયા બાબુ, જીવતા જ લહેરું લૂંટી ગયા છે, અને આ જીવનમાં આનંદ કરી ગયા છે. એટલે ઈવડું એ કરી લેવાનું છે, ઈવડું એ કરી લેવાનું છે. લે સતની નાવ અને ખેવટિયા મળ્યા, જેને સદગુરુ સત્ય નામરૂપી નાવમાં બેસીને બહુ સિંધુને તરી શકાય છે. નિસંદેહ સરળતાથી તરી શકાય છે. નરસિંહે તો કે બહુ સાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા સાગર પાર, અમારી હોડીને હેલા કાય નો નડ્યા, કારણ કે મળ્યા આવા સાવધ સદગુરુ. હાકણ હારા ગલે સાહેબ ન લાગ્યા, કેમ કિનારો આવ્યો ખબર ન પડી ગઈ. સંતો ખાતા પીતા ઓઢતા પહેરતા કામકાજ ધંધો કરતા પરમપદને પામી ગયા, પામી ગયા, લેર કરી ગયા. મીરા કહે પ્રભુ, ગિરધર નાગર હરખ હરખ જસ ગાયો. મને તો મારા જીવનની અંદર આ ધન કમાણી છો એનો મને ખૂબ આનંદ થયો છે. એ આનંદ મીરા રાણાને કે હું તને કહી શકું એમ નથી, એટલે મારે શું કહેવું? કારણ કે આ તો કાંઈ દેખાડાય એવું ન મળે, કાંઈ કહેવાય એવું ન મળે. દેખાડા હોય તો મારા દેખાડાવે, આ દેખાડાય એવું તો છે નહીં.
હતો પોતે જાણે પોતે માણે મન કી નહીં કોઈ કહેનારા સમદ્રષ્ટિ મેં રહે સમાયી મનમસ્તાના ફરનારા. આ કાંઈ કોઈને કહી શકાય એવું નથી, દેખાડી શકાય એવું નથી. આ તો ખાય એને સ્વાદની ખબર પડે, માણે એને એની મજાની ખબર પડે. બાકી તો જેણે ભક્તિ કરી પ્રભુ ભજન કર્યું એને દુનિયાએ ગાંડા ગણ્યા, કારણ કે એને બિચારાને ખબર નથી, એની સ્થિતિ નહીં જાણી શકે. નહીં આવે આફત જગતો છે બને જો પ્રેમ દીવાના, દિશે બે ડોળ જગ આંખે ગ્રહે જો પ્રેમ કા બાના. પ્રેમનું બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગ્યા છે, કારણ કે જગતના અને ભગતના વ્યવહાર જુદા છે ને બાબા, એની રીતરિવાજ જુદી એટલે એને ઉલટું લાગે. પ્રેમનું બારણ બાનું ગ્રહણ કરનાર જગત દ્રષ્ટિએ બે ડોળ લાગ્યા છે. મીરા નરસિંહ પ્રેમિકો જગત શું ગંધ પીસાને, પીસાને પ્રેમિકો પ્રેમી સુગંધમાં એ જ લીપટાવે. મીરા નરસિંહ કેવા પ્રેમી, પણ એના જીવનને કોઈ જાણી શક્યા? એને એ જીવતા તેથી કોઈ એના પગ બગડ્યા એવું ખરું? કે એને કસોટીએ સડાવવાના ધંધા કર્યા ને? હે પ્રગટ સુગંધ પ્રહલાદ સુટે નિજ બાપ વેલી છે, બન્યો જબ પ્રેમ કો પાલક તો નરસિંહ રૂપ કો ધારે. પ્રહલાદની અંદર આ સુગંધી પ્રગટી, એનો બાપ જ વેલી ઉપરથી છૂટવા તૈયાર થયો, નકર પ્રહલાદ કંઈ ખરાબ કરતો હતો? વિષ્ણુની ભક્તિ કરતો હતો તો એના બાપને ન ગમ્યું, અને કેટલી હગા બાપે કસોટીએ સડાયો, અને એવા એવા પ્રમાણ મળ્યા તો એની આંખ ન ઉગડી. આ છોકરાને આટલા મારવાના પ્રયાસ કરી છતાં મરતો નથી, શું ઈશે નો ઠેઠું દે આંખ ન ઉગડી. આપને દી વિચાર આવે, અજ્ઞાન હોય પણ કંઈક માપતો હોય ને, આમ તો જોવો એ કાંઈ ન આંખ ઉગડી લ્યો, હે ન આંખ ઉગડ્યો. નકર કેટલા પ્રમાણ મારવાના કેટલા પ્રયાસો કર્યા, કોઈ એના હથિયારો કાંઈ કાયમનો આવ્યા, અને છેલ્લે પોતાનો વારો આવ્યો. મીરા પ્રગટ સુગંધ પ્રહલાદ સુટે નિજ બાપ વેલી છે, બને પ્રેમ કો પાલક તો નરસિંહ રૂપ કો ધારે. આવે આફત જગતો છે બને જો પ્રેમ દીવાના, દિશે બે ડોળ જગ આંખે ગ્રહે જો પ્રેમ કા બાના. ખીલું જે પુષ્પ બગીચા મેં સુગંધી પ્રેમની વાસે, માની તો પ્રેમી માલિકનો લાભુ સદગુરુની વિશ્વાસે. ખીલું જે પુષ્પ બગીચા મેં સુગંધી પ્રેમની વાસે, જગદરૂપી બગીચાની અંદર મહાપુરુષો સંતોએ પુષ્પરૂપે ખીલ્યા છે. જે પુષ્પરૂપે સંતો ખીલા એ માલિકના માનીતા છે, જેમ પુષ્પ ભગવાનને વધારે ગમે છે એવી રીતે આ ભક્તિની સુગંધવાળા સંતો મહાપુરુષો ભગવાન કે મારા ભક્તો મને મારા પ્રાણ કરતાંય વધારે વાલા છે. ભગવાન કે મારા પ્રાણ કરતાંય મને મારા ભક્તો વધારે વાલા છે. પ્રાણ થકી હરિજન વાલા નિત્ય મેં ઉનકો ધ્યાવું, સ્વર્ગ વૈકુંઠ બધું છોડીને જ્યાં જ્યાં મારા હરિજન હોય ત્યાં હું જાઉં. તો પ્રાણ થકી પણ માલિકને સંતો વાલા છે. તો ભાઈ માલિકનું માનીતું થવું હોય તો આપણા હૃદયની અંદર ઈશ્વર વિશે પ્રેમ હોવો જોઈએ, ભાવ હોવો જોઈએ, ઈશ્વર વિશે શ્રદ્ધા હોવી જોઈએ. તો જરૂર એમાં આપણું કલ્યાણ રહેલું છે. એટલે કુળ કુટુંબનું આપણું સારું ભાવિ ઈચ્છતા હોય, આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય સારું ઈચ્છતા હોય તો જરૂર ઘરની અંદર ભક્તિના સંસ્કાર બાપલા રાખવા. કદાચ હાલો મોક્ષની ઈચ્છા ન કરો તોય કાંઈ નહીં, પણ કુટુંબનું ભાવિ સારું ઈચ્છતા હો તો આપણા ઘરમાં ભક્તિ હોવી જોઈએ, તો જ એનું ભવિષ્ય સારું થાય. જે ઘરમાં મારા નાથનું નામ નથી ત્યાં એક દી ધીમે ધીમે પતનનો પાયો આવશે. આમાં કાંઈ બહુ મોટાઈ કરવા જેવું નથી ને બડાઈ કરવા જેવું નથી. અનિતિ કરીને રાજાના રાજય નોર્યા બાબુ, ત્રાંબાના પદરે લેખ ને સાંધીના પદરે લેખ ક્યાં, નામ નિશાન નોર્યા રિયા. હવે આપણે 10-20 વીઘા વાળાને શું બળ કરવું આમાં, હે આમાં શું બળ કરવું એમ કયોજી, હે સદાય સંપત્તિ નહીં હાંચી દેખી બહુ નો થવું રાજી. આ તો આતશબાજી, આની આશા લાંબી આણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં, જૂઠી જનની જૂઠી જાયા, જૂઠી મોહ ભરેલી માયા, કાસો કુપોસે આ કાયા, આની ખોટી ખોટી એલા મમતા.
આણમાં આ ગગને જાયમો એક વાદળ ગોટો, પાણીમાં પ્રગટો પરપોટો, આ ખેલ બધોય છે ખોટો, આને ખરો કરીને જાણમાં પરખી લે કોઈ એવા પુરુષ પુરાણી, અને જગમાંથી હારા ગુણને લે જાણી, પૃથ્વી જેમ કાઢે પાણી નિશાણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં, જાશું તો જગજીવન જાશું, અને નાશું તો હરિની આગળ નાશું, ઋષિરાજ કે હાસું તો છે સંતોના સમાજમાં. હાસી વસ્તુ જોતી હોય ને ભાઈ તો સંતના સમાજમાં જવું પડે, સંતોના ચરણે જવું પડે, ન્યાથી હાસી વસ્તુ મળે છે, ન્યાથી હાચી વસ્તુ મળે છે કે આપણો જન્મ સફળ થઈ જાય. એટલે હજાર વાતની એક વાત છે, હજાર વાત કરીને એક વાત ઉપર આવી જવાનું છે કે મનુષ્ય જીવનની સફળતા ઈચ્છતા હોય તો ઈશ્વર ભજનમાં ધ્યાન દેવું, ઈશ્વર ભજનમાં ધ્યાન દેવું, અને ઈશ્વર ભજનનું લક્ષ્ય નક્કી કરી લેવું, આ દરેકના કલ્યાણ માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે. બીજું કાંઈ ન જાણી તો કાંઈ નહીં. જાપ જપી લે રાગ ઉઠે ઓમકારા, રાગ ઉઠે ઓમકારા. પાસ કો માર તેરે પાસ નયા, અખંડ ધૂન એક તારા રટી લે, રામ નામ રણ કારા ભજી લે, રામ નામ રણ કારા. નારદ શારદ શિવ સનકાદિ નિષદિન નામ ઉચારા, એવાય નિષદિન નામ ઉચારા. ખબર વિના ખાલી ક્યું ખોવે, એકવીસ સે હજારા, એકવીસ સે હજારા. રટીલે મન રામ નામ રણકારા, રામ નામ રણકારા. જપ તપ તીરથ યોગ સાધના, ઓ સબ નામ યાદારા. જપ તપ તીરથ યોગ સાધના, ઓ સબ નામ યાદારા. ગુરુ ગમ લઈને ગોતી લેજો, જેને વેદ પુરાણ પોકારા, વેદ પુરાણ. ડગમગ દોર ડગે નહીં દિલના, ઓહી પદય પરમ પારા. ગુરુના ચરણે માધવ બોલ્યા, દિલ વિસરે ખ્યા દીદારા. રટી લે રામ નામ રણકારા, ભજી લે રામ નામ, રામ નામ રણકારા. સદગુરુ ન
મેળવવા વજો જગદીશ ને એ જ વાત છે સાચી Thank you.